વૈષ્ણવો, આ રેકોર્ડિંગ 1983માં ઘરે રેકોર્ડિંગ કરવામાં આવેલું, જ્યારે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી, દેટ ઇઝ શ્યામુ બાવા, ઘરે પધારેલા અને છોકરાઓની સમક્ષ એમણે સિદ્ધાંત રહસ્ય સમજાવ્યું અને એમને સવાલ જવાબ કરવા માટે કહેલું. તો આ ઓરિજિનલ રેકોર્ડિંગ સ્પૂલમાં કરેલું, તેના ઉપરથી કેસેટ થઈ, કેસેટથી સીડી થઈ, સીડીથી પેનડ્રાઈવમાં થયું છે અને હવે યુટ્યુબ દ્વારા આપના માટે પ્રસ્તુત કરવામાં આવે છે. રાજેશ ગોવિંદદાસ કાપડિયાના જય શ્રી કૃષ્ણ. ભ્રમિત ફિરે બહુ શ્રમિત મહારી રહ્યા સુરી સૃષ્ટિ મેલાયે સમુદ્ર અગાધ મૂળ હિત તટ નહીં આય ગે તબ દયાય હરિય મેં પ્રગટ મુખ મૂરત કરી તબ દયા ના જાય પ્રગટો ભૂમિ દિજવર તનુ ધરી તબ બજાત અનાથ ભવન દેવી જન સગરે અબે આસુરતે નિર્વાર કર ગઈ કરો શરણાગતિ સબે. ચિંતા સંતાન હંતારો, ચિંતા સંતાન હંતારો, યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્યજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ્. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યાં મહાનિશિ સાક્ષાદ ભગવતા પ્રોક્તમ્ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મસંબંધકરણાત્ સર્વેષાં દેહજીવયો સર્વદોષનિવૃત્તિર્હિ દોષાઃ પંચવિધા સ્મૃતા સહજાદેશકાલોત્થા લોકવેદનિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્યાઃ કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માદ્વર્જનમાચરેત્.
निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यादिति स्थितिः नमतं देवदेवस्य सामि भुक्तसमर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तुसमर्पणम् दत्तापहारवचनम् तथा च सकलं हरे न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्गपरं मतम् सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यते तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता ततः गङ्गात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना गङ्गात्वेन निरूप्या स्यात् तद्वदत्रापि चैव हि જેમ તમને બધાને ખ્યાલ છે જ કે આપણે આજે સિદ્ધાંત રહસ્ય ઉપર ચર્ચા કરીશું. તમારે પ્રશ્નો પૂછવા, જે કંઈ પૂછવા હોય તેના પહેલાં જે શ્લોક આપણે પાઠ કરી ગયા સિદ્ધાંત રહસ્યનો, તેનો એક ઓછો ઓછો ખ્યાલ તમને આપું. ષોડશ ગ્રંથ માનો આ એક ગ્રંથ છે. મહાપ્રભુજીએ 16 ગ્રંથો લખ્યા. બીજા ઘણા બધા ગ્રંથો છે મહાપ્રભુજીના, પણ આ 16 ગ્રંથ એવા છે કે જે મહાપ્રભુજીના માર્ગમાં ચાલવા માગતો હોય તેની પ્રેક્ટિકલ પ્રોબ્લેમનો જે કાંઈ સોલ્યુશન મહાપ્રભુજી આપવા માગે છે તે આ 16 ગ્રંથો છે. તેમાંનો સિદ્ધાંત રહસ્ય એક ગ્રંથ, અને જો આપણે એના નામ ઉપર ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવે કે બીજા કોઈ પણ ગ્રંથને મહાપ્રભુજીએ એમ નથી કહ્યું કે આ રહસ્ય છે. સિદ્ધાંતનું રહસ્ય આમાં રહેલું છે. તો આ ગ્રંથને એક એવો નામ આપ્યો મહાપ્રભુજીએ કે આ સિદ્ધાંત રહસ્ય છે. તેથી આપણે સમજી શકીએ કે આ ગ્રંથ ઉપર મહાપ્રભુજીનો ભાર કેટલો બધો હોવો જોઈએ. અને દેખીતી રીતે જ્યારે મહાપ્રભુજીને સિદ્ધાંત રહસ્ય કહે છે, તો જેટલો સિદ્ધાંત 16 ગ્રંથમાં વર્ણવામાં આવશે એ બધાનું રહસ્ય આમાં રહેલું છે. એટલું જ નહીં પણ આપણા આખા સંપ્રદાયની જે કાંઈ સાધના પ્રણાલી છે તે બધાનું રહસ્ય પણ અહીંયાથી શરૂઆત થાય છે. જેમ પહાડ ઉપર એક ટોચ હોય કે નહીં, એવી રીતે 16 ગ્રંથમાં ઉપદેશનું આ એક ટોચ છે. બીજી બંને બાજુ ઢલાન છે, આ શિખર છે ઉપદેશનું. મહાપ્રભુજીને હવે હું એ તો માનીને ચાલુ છું કે આપણે બધા મહાપ્રભુજી કોણ છે સમજીએ છીએ, એટલે એ ચર્ચામાં હું હમણાં નહીં ઉતરું સિદ્ધાંત રહસ્યની, નહીં તો સિદ્ધાંત જ અપસિદ્ધાંત થઈ જાય. પણ મહાપ્રભુજીને જે સૌથી વધારે ચિંતા થતી હતી તે કે જે શાસ્ત્રોમાં જીવન જીવવાની જે ઢબ હોવી જોઈએ તે બધી આજે સચવાતી નથી, જળવાતી નથી આપણાથી. જે કાંઈ કરવા માટે કહેવામાં આવ્યું છે તે આપણે પાલી શકતા નથી પૂરેપૂરું. હવે પેલું અધકચરું પલાતું હોય તો એનો અર્થ કેટલો, અને પૂરેપૂરો ન પલાય, શાસ્ત્ર આપણાથી જે કાંઈ કહેવા કરવા માગતો હોય તે બધા આપણે કરી ન શકતા હોઈએ, અને અડધું સડધું કાંઈ કરીએ તો એનું મિનિંગ કેટલો, અને એ જો ન કરીએ તો બીજું ઓલ્ટરનેટિવ શું આપણી પાસે, એ ચિંતા મહાપ્રભુજીને થતી હતી.
અને જેમ આપણે જોઈ ગયા શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી શ્રી મહાપ્રભુજી વ્રજયાત્રા કરતા ગોકુલ પધાર્યા હતા, તે દિવસે એકાદશીનો વ્રત આપે કર્યો હતો, સાથે સાથે પ્રભુનું ચિંતન અને એ પણ કરતા હતા. અને તે દરમિયાન આપને એ પણ ચિંતા થતી હતી કે જે માર્ગ હું પ્રવૃત્ત કરવા માગું છું એ માર્ગમાં તે ભગવદ આજ્ઞા ન હોય તો સ્વેચ્છાથી કોઈ માર્ગ શરૂ કરી શકાય કે ન કરી શકાય, અને ભગવદ આજ્ઞા કેવી રીતે સમજવી અનુકૂળતા, એ બધું વિચારતા હતા ત્યારે ઠાકોરજી પ્રકટ થયા પ્રભુ. અને પ્રભુએ પ્રકટ થઈને મહાપ્રભુજીને આજ્ઞા આપી કે તમે બ્રહ્મ સંબંધની દીક્ષા બધાને આપો, અને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવાથી જે કાંઈ ઉણપ છે આપણા સાધનાચરણમાં તે ઉણપ દૂર થશે. એટલે એ દીક્ષાનો પ્રભુએ સૌથી પહેલા ઉપદેશ શ્રી મહાપ્રભુજીને આપ્યો. મહાપ્રભુજીએ બીજે દિવસે સવારે એમના જે શિષ્ય દામોદરદાસજી કૃષ્ણદાસજી હતા એમને દીક્ષા આપી, અને જે દીક્ષાનું મંત્ર હતું તે શ્રી મહાપ્રભુજીએ કહ્યું નહીં આમાં, પણ જે દીક્ષા લેવાના પાછળની ભાવના અને જે ડિસિપ્લિન હતી તે બધી આમાં સમજાવી છે. તો એક વખતે આપણે અક્ષરશઃ એ શ્લોકોના અર્થોને સમજી જશું, પછી આપણે એ બાબતની ચર્ચા કરશું. તમારે જે કંઈ પૂછવું હોય તે તમે પૂછી શકો છો બધા. શ્રાવણસ્ય શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એટલે શ્રાવણ સુદ અગિયારસને દિવસે રાત્રિને મહાનિશી 12 વાગે મધ્યરાત્રિએ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે, મને જે સાક્ષાત ભગવાને આજ્ઞા આપી તે હું તમને કહી સંભળાવું છું. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે, એટલે અક્ષરે અક્ષર તેનો હું તમને સંભળાવું છું. આટલું શ્લોકનો વાક શ્લોકમાંનો આટલો વાક્ય મહાપ્રભુજીનો છે. આ પછીના જેટલા વચન છે તે મહાપ્રભુજીના નથી, પણ પ્રભુએ જે મહાપ્રભુજીને સમજાવ્યું તે વચનો પછી મહાપ્રભુજી કહે છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હી, એટલે બ્રહ્મ સંબંધ કરવાથી બધા જ જાતના દોષોની નિવૃત્તિ થાય છે. તે દોષ કેવા તો એને સમજાવતા પ્રભુ કહે છે, દોષા પંચવિધા સ્મૃતા, દોષ 5 પ્રકારના છે. સહજા, જીવમાં સ્વભાવથી ઘણા બધા દોષો રહેલા હોય છે, આપણને જ્ઞાન પૂરેપૂરું નથી હોતું, આપણને સ્વાર્થ હોય છે, અહંતા મમતા હોય છે. અહંતા મમતા એટલે તમે સમજ્યા, અહંતા મમતા એટલે હું મારી જાતનો કંઈક નોખો ગણું બધાથી, મમતા એટલે આ મારું છે એવું ગણું. એટલે સ્કૂલની બેગમાં મારી ચોપડી હોય તો હું બીજાને ના આપું ને, કોઈને જોઈતી હોય તો પણ, એનું નામ મમતા. એ કોઈકનો રબર ના લાવ્યો હોય આપણો ક્લાસ ફેલો તો આપણે એને ના આપીએ, કેમ મારું રબર છે, મારી પેન્સિલ છે, એનું નામ મમતા. તો આપણા ભીતર અહંતા મમતા જેવા સહજ દોષો ભરેલા છે, ક્રોધ આવે, લોભ આવે એવા પણ દોષો ભરેલા છે, એ બધા સહજ દોષો. સહજા દેશ કાલોત્થા, શાસ્ત્રોમાં ઘણે બધે ઠેકાણે અમુક દોષ દેશમાં જવાથી આ દોષ ઉત્પન્ન થાય છે, અમુક દેશમાં જવાથી આ દોષ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે આપણે ધારો કે યાત્રામાં જતા હોઈએ અથવા કોઈક એવા ઠેકાણે ચાલ્યા જઈએ કે જ્યાં પણ આપણો આચાર વિચાર જળવાતો ન હોય, તો એ દેશમાં જવાથી પણ આપણને દોષ લાગે છે એમ શાસ્ત્ર કહે છે. કાલોત્થા, કોઈ કાલ પીરિયડ એવો આવી ગયો હોય કે જેમાં અમુક જાતના વહેણ ચાલતા હોય, અમુક જાતની ફેશન ચાલતી હોય, તો આપણને ન કરવું હોય તે પણ કામ પેલી ફેશનના લીધે કરવું પડે, એવું થાય ને. હવે જેમ તમને કદાચ ખ્યાલ હશે, પહેલાં બધા હિન્દુઓ ચોટી રાખતા, હવે ફેશનમાંથી ઉડી ગઈ ચોટી, તો આપણને કોઈ ચોટી રાખવાનું કે તો હસી આવે ને. છોકરીઓને કેમ હસી નથી આવતી, કેમ કે હજી ફેશનમાં છે. ધારો કે કાલે ફેશનમાંથી ઉડી જાય ચોટી રાખવાનું છોકરીઓને, તો યુલ બ્રેનરની જેમ છોકરીઓ પણ
રાખી શકે, તો બધી ફેશનની વાત છે. એટલે કાલોત્થ દોષ પણ ઘણા બધા હોઈ શકે છે. કઈ વખતે કઈ ફેશન ચાલે તેમાં આપણને જાણે અનજાણે એક્સેપ્ટ કરવું જ પડે. દાખલા તરીકે છોકરી હોય ટીકીને ફેશનમાં લઈ આવી, તો ટીકી લગાવતા કોઈને શરમ ના આવે, પણ તિલક લગાવવું ફેશનમાં નથી તો આપણને લગાવવું જરાક. સ્કૂલમાં બધા ચીડવે ને આપણને કે ભજી આવી ગયા, તો એ આપણો દોષ નથી. આપણે લગાવવા માંગતા હોઈએ પણ ફેશનમાં નથી, કાલમાં જે કાલ હમણાં ચાલી રહ્યો છે, તો ફેશનમાં ન હોવાથી આપણને લગાવતા થોડોક શરમ, થોડીક શરમ આવે કેવી રીતે લગાવવું. તો સહજા દેશ કાલોથા લોકવેદ નિરૂપિતા સંયોગજા. સંયોગજા એટલે જે કઈ કામ આપણને કરવું હોય કે ન કરવું હોય, છતાં પણ અજ્ઞાનથી કે કોઈક લોભથી આપણને કરવું પડે, તો એ બધા સંયોગ જ દોષ કહેવાય. કઈ સર્કમસ્ટેન્સીસમાં આપણે ફસાઈ ગયા તેના લીધે આપણને અમુક કામ કરવા જ પડે. એક તમને બહુ સરળ દાખલો આપું કે આપણે બધા હિન્દુઓ જેમ માંસને કે ચરબીને છોવાયેલી માનીએ, પણ તમને કદાચ ખ્યાલ હશે, સાંભળ્યું હોય કે નહીં સાંભળ્યો, તમે નાના છો એટલે, પણ હમણાં એક બે વર્ષ અગાઉ શું થયું, દિલ્હીમાં એક દુકાનમાં ઘીમાં જ ચરબી મેળવી દેતો હતો દુકાનદાર, અને બધાએ ઘીને ખાતા હતા. આપણે ઘી જ ખાતા હોઈએ પણ પહેલાં જતું હોય ચરબી એની સાથે, આ સાબુ વાપરીએ એમાંય ચરબી જાય. હવે આપણે કંઈ સાબુ બનાવવા તો બેસીએ નહીં ને આજના ધાંધલના જીવનમાં, તો આપણને એમ ચરબીને આપણે છોવાયેલી માનીએ, પણ પેલું સાબુમાં વાપરીએ તો જઈએ ક્યાં. આ બધા સંયોગ જ દોષ છે કે જે ઉત્પન્ન થઈ રહ્યા છે, આપણે નથી કરી રહ્યા, આપણને પરાણે કરવું પડે છે. સંયોગજા સ્પર્શજા છે, આપણે ન કરતા હોઈએ પણ બીજો કોઈ આપણી સાથે કરે, તો એનો આપણે શું કરી શકીએ. તો એવા બધા જે દોષો છે, દોષા પંચવિધાસ્મતા, જે દોષોને લીધે શાસ્ત્ર એમ કહેતો હતો કે છોવાઈ ગયા તમે, તમે લાયક નથી રહ્યા ધર્મ કરવા માટે. પણ હવે નથી લાયક રહ્યા તો નાલાયક થઈ ગયા તો મરી તો નહીં જાય ને માણસ, અંતે જીવવું તો છે જ ને, અને જીવવું છે આપણને, આપણો ધર્મ જીવો છે. એટલે તે સ્થિતિમાં શું કરવું, ખરેખર બહુ વિચારવા જેવી વાત થઈ જાય કે જે ધર્મ આપણને પાલવાનું કહેવામાં આવ્યું છે તે આપણે પાલી શકતા નથી, આપણી થોડી કમજોરીના લીધે, જે સરકમસ્ટેન્સીસ કે સરાઉન્ડિંગમાં આપણે રહેતા હોઈએ તેના લીધે પરાણે પણ આપણાથી કશું થાય છે, કશું નથી થતું, અને ધાપ લગાવવા જઈએ તો આપણને કોને છેતરી શકીએ, ગામને છેતરી શકીએ પણ ભગવાનને તો ન છેતરી શકાય. તે સ્થિતિમાં એ ખરેખર જેને ખરેખર ધર્મ જીવાનું, ધર્મને જીવનમાં ઉતારવાની જેને ઈચ્છા છે તેને તો ચિંતા થવી સ્વાભાવિક છે. એટલે મહાપ્રભુજી એમ કહે છે, મહાપ્રભુજીને પ્રભુએ એવું વરદાન આપ્યું કે બ્રહ્મ સંબંધ લેવાથી આ જે પાંચ પ્રકારના દોષો છે, ઘણા લોકો એમ સમજે છે કે બ્રહ્મ સંબંધ લેવાથી એ દોષ મટી જાય છે, પણ આપણે બધા જાણીએ છીએ કે બ્રહ્મ સંબંધ આપણે લીધું તો કંઈ આપણને કામ ક્રોધ લોભ ઉપર કે અહંતા મમતા ઉપર કાબુ આવી જતો હોય એવું તો છે નહીં, તો કયા અર્થમાં દોષ મટી ગયા એ સમજવું જોઈએ. દાખલા તરીકે બ્રહ્મ સંબંધ લીધું તો કંઈ આપણને ચોટી તો ઉગી નહીં જાય, શાસ્ત્રના દૃષ્ટિએ આપણા બધાએ ચોટી રાખવી જોઈએ, પણ કંઈ બ્રહ્મ સંબંધ લેવાથી તો ચોટી નહીં ઉગે ને. તો એવા બધા ઘણા પ્રોબ્લેમ્સ છે કે જે બ્રહ્મ સંબંધ લેવાથી દોષ દૂર તો થતા નથી. હવે ધ્યાનથી તમે કદાચ સાંભળ્યો હોય તો બ્રહ્મ સંબંધ લીધા પછી દરેક વ્યક્તિએ સેવા કરવી જોઈએ ઠાકોરજીની, નહીં તો બ્રહ્મ સંબંધનો અર્થ જ નથી રહી જતો કંઈ પણ. જેમ આપણે સ્કૂલમાં ભણવા ન માગતા હોઈએ તો એડમિશનનું કાંઈ મિનિંગ ખરું, કોઈ એમ આવીને કહે કે ના મારે એડમિશન તો સ્કૂલમાં લેવો છે પણ ભણવાનો તો હું નથી, એ તો પોસિબલ નથી, પછી કોઈ પ્રિન્સિપાલ એને એડમિશન આપે ના આપે ને, ડોનેશનથી આપે એ વસ્તુ જુદી છે, પણ એમને એમ તો ના આપે. એમ ડોનેશનના લોભમાં આપણે બ્રહ્મ સંબંધ આપી દઈએ એ જુદી વાત કહેવાય, પણ ખરેખર જેને પોતાના ઇન્સ્ટિટ્યુશનની ડિગ્નિટી જાળવવી છે કે સ્ટેન્ડર્ડ જાળવવો છે, તે તો આવું કામ કોઈ દિવસ ન કરે કે બ્રહ્મ સંબંધ લઈ જાઓ ભલે સેવા નહીં કરો. સેવા ન કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવું જ ન જોઈએ અને આપવું એ ન જોઈએ, પણ આપણે લઈ લઈએ પેલું ચાલી નીકળ્યું. હવે બ્રહ્મ સંબંધ લીધા પછી સેવાય નથી થતી જેના માટે બ્રહ્મ સંબંધ આપવામાં આવ્યો છે, તો બીજા બધા દોષ તો ક્યાંથી નિવૃત્ત થાય, વિચાર કરો. નિવૃત્ત ન થાય ત્યારે કયા અર્થમાં પ્રભુએ આ વાત આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ, બધા દોષ નિવૃત્ત થઈ જશે, એનો
થોડો ગંભીરતાથી અર્થ સમજશો તો એટલો જ અર્થ છે કે દોષ નિવૃત્ત નથી થતા, પણ એ દોષ આપણને અસરકારક નથી થતા ભગવાનની સેવાની આપણી કાબેલિયતમાં. એટલે આ દોષ મારામાં છે. દાખલા તરીકે ફલાણા ભાઈએ ઘી વેચનારે ઘીમાં ચરબી મેળવી દીધી, આપણે એ ખાધી ઘી સમજીને, ચરબી સમજીને ન ખાધી. હવે ગાયની ચરબી ખાધી, તમે પહેલાના વર્ણન વાંચશો આપણા હિન્દુસ્તાનના ઇતિહાસના, તો કુવામાં પોર્તુગાલમાં આ ગોવામાં ચરબી નાખી દેતા ગાયની, અને બિચારા જે લોકો કુવાનું પાણી પીતા ને એ લોકોને વટલાવી દેતા કે તમે હિન્દુ નહીં રહ્યા, કેમ કુવાનું પાણી પીધો. આપણે ઘીમાં પણ ખાઈ લીધી ને હજી વટલાયા નથી. એનું કારણ શું? દેશકાળનો પ્રવાહ બદલાઈ ગયો. એટલું જ નહીં પણ આપણી એક શ્રદ્ધા છે કે જે ખાધી તો ખાધી, હવે શું કરીએ, ઉપાય નથી. પણ સેવામાં એ બાબતથી આપણે અનધિકારી એટલે નાલાયક ઠરતા નથી. સેવા કરવા માટે તો લાયક જ છે. કદાચ કોઈક જાતની અશુદ્ધિ આપણામાં આવી જાય, આવું કોઈ કામ આપણે કરીએ જે શાસ્ત્ર મુજબ મારે નહોતો કરવો જોઈતો તે હું કરું, તેનાથી હું શુદ્ધ ન રહી જાઉં, શુદ્ધ ન રહી જાઉં, એ વસ્તુ સાચી છે. પણ એ શુદ્ધ નથી રહી જતો તેથી હું પ્રભુની સેવા કરવાનો અધિકારી નથી રહી જતો, એવી વાત નથી. એટલે એક બે વાત સાફ સાફ આપણે સમજીએ કે આપણે સેવા કરનારને ચોરીનો ઉપદેશ ન આપી શકીએ. ભાઈ સેવા કરો છો તો તમે ચોરી કરો, કેમ કે તમે બ્રહ્મસંબંધ લીધું છે, બધા દોષ નિવૃત્ત થઈ ગયા, વાંધો નહીં, એમ ન કહી શકીએ. પણ ચોરી કરનારને સેવા કરવાનો ઉપદેશ આપી શકીએ. ચોરી એ તારું હેડેક છે, ભાઈ સેવા કરવામાં તારું શું જાય છે પ્રભુની, ખ્યાલમાં આવ્યું ને? સેવા કરનારને આપણે ચોરી ઝૂઠ બોલવાનો ઉપદેશ ના આપી શકીએ. પણ કોઈ ઝૂઠ બોલી રહ્યો છે તેથી એ સેવા કરવામાં યોગ્ય નથી, લાયક નથી, એવું આપણે ના કહી શકીએ. ઝૂઠ બોલે છે, ખરાબ વસ્તુ છે, પણ સેવા કરી શકે છે. બે વાતને છૂટી તમને ખબર પડી બધાને? હા, નહીં તો પૂછજો. અને પ્રશ્ન આપણે જ્યારે કરીએ ત્યારે પૂછી લેજો, તમને આમાંનું કંઈ પૂછવું હોય તો. તેથી ભગવાન આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશાન દેહ જીવયો, દેહના જે દોષો છે, જીવના જે દોષો છે, એ બધા નિવૃત્ત થઈ જાય છે. સર્વ દોષ નિવૃત્તિ હિ દોષા પંચવિધા સ્મૃતા, તે દોષો આપણે જોઈ ગયા, સહજા દેશકાલોત્થા વગેરે. પછી પ્રભુએ આજ્ઞા કરી કે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન, બ્રહ્મ સંબંધ ન લઈએ તો આ જે દોષો છે તેની નિવૃત્તિ સંભવ નથી. નિવૃત્તિ સંભવ નથી એટલે શું? કે મેં તમને બતાવ્યું કે નિવૃત્તિ કયા અર્થમાં થાય છે, આપણને અસર નથી કરતા, સેવામાં આપણને અનધિકારી નથી બનાવી દેતા, જેમ ડિસ્ક્વોલિફાઈ નથી કરી દેતા આપણને સેવા કરવા માટે, પ્રભુની ભક્તિ કરવા માટે. આપણે કેવા પણ દોષી હશું પણ પ્રભુની ભક્તિ કરવા માટે આપણે ક્વોલિફાઈડ જ છીએ. એ ડિસ્ક્વોલિફાઈડ આપણે નથી થઈ જતા કોઈ પણ આપણા દેહના કે જીવના દોષને લીધે. એ અર્થમાં જ નિવૃત્તિ કહેવામાં આવી છે, બીજા કોઈ અર્થમાં નિવૃત્તિ દોષની કહેવામાં નથી આવી. નહીં તો આપણને સહેજ પ્રશ્ન થાય કે કેમ ક્રોધ, કામ, ક્રોધ, લોભ દૂર નથી થઈ જતા બ્રહ્મસંબંધ લીધા પછી. પણ દેખીતી રીતે બ્રહ્મસંબંધ લેવાથી એ દૂર નથી થતા, પણ જો આપણે કામ હશે, ક્રોધ હશે, લોભ હશે આપણામાં, તો એ સેવામાં આપણને બાધક નથી થતા. એ આપણા દોષ છે, દોષ દોષ જ છે. જેમ માણસ એક લંગડો હોય તો લંગડો છે, પણ આપણે એને પેલું ચાલવાનો આપીએ તો લંગડો હોવાના લીધે જે ચાલી નથી શકતો તે દોષ એનો દૂર થઈ જાય છે. પેલું એને શું કહો તમે બેસાખીને ગુજરાતીમાં? ક્રેચિસ. તો ક્રેચિસ લગાડવાથી એને કંઈ પગ ઉગી જાય છે એવું નથી, પણ પગ ન હોવાથી ચાલવાની જે તકલીફ છે તેને ઓવરકમ કરી શકે છે. બસ એટલી જ વાત છે. બ્રહ્મસંબંધ એવા જાતનો છે કે આપણે એનાથી દોષ નિવૃત્ત નથી થતા, પણ દોષ રહેવાની લીધે જે માઠી અસર પડે છે એનાથી જે ઉણપ હોય છે તે ઉણપ દૂર થઈ જાય છે. કોઈક સબસ્ટિટ્યૂટ આપણને મળી રહે છે કે આ દોષ છે છતાં પણ એક સબસ્ટિટ્યૂટ મળી રહે છે. હવે બીજી વાત પ્રભુએ આજ્ઞામાં એ કહી કે બ્રહ્મસંબંધ તમે લીધો, જેનું આપણે ડિસ્કશન આગળ કરશું, કેમ કે અહીંયા એનું વર્ણન નથી કરવામાં આવ્યું. પણ બ્રહ્મસંબંધ લીધો એને તમે એવી રીતે સમજો કે જાણે સ્કૂલમાં આપણે એડમિશન લીધો. એડમિશન લેવાથી કંઈ પરીક્ષામાં પાસ થઈ જવાતું નથી, ભણવું પડશે. ભણવું પડશે એનું મતલબ શું? દરરોજ સ્કૂલે જવું એનું નામ ભણવું નથી? સ્કૂલે જાય પણ ત્યાં જઈને ગપ મારે તો તેનાથી સ્ટડી થાય ન થાય?
ભણવાનું મતલબ સ્કૂલે જવું જ નહીં. આપણે બધા એમ સમજીએ મંદિરમાં જઈ આવ્યા એટલે થઈ ગયું કામ, તો એ સ્કૂલે જઈ આવ્યા જેવી વાત થઈ. સ્કૂલે જવાથી કશું જ દાડો ન હોય, ત્યાં જઈને તમે ગપ મારો અથવા રમતા રહો તો શું ફાયદો? કશું જ ફાયદો નહીં. એટલે સ્કૂલ જવાથી નહીં, ભણવાથી, અને એ પણ તમે કોન્સન્ટ્રેશન સાથે ભણો તો તમને ફાયદો થાય ને, રૂચિ લઈને, એમાં ઇન્ટરેસ્ટ લઈને ભણો તો. તો સૌથી મોટી ડિસિપ્લિન મહાપ્રભુજી આપણને શું આપવા માગે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરિત. તમારે બ્રહ્મસંબંધ લીધા પછી કઈ રીતે લાઈફ સ્ટાઇલ ઘડવી જોઈએ કે તમે એવા ઘરમાં ન રહો કે જે ઘરમાં પ્રભુની સેવા ન થતી હોય, તમે એવો ભોજન ન કરો કે જે પ્રભુને ભોગ ન ધરવામાં આવ્યો હોય. તમારી દરેક વસ્તુ પ્રભુના ઉપયોગમાં કોઈક ને કોઈક રીતે આવતી હોય, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, તે રીતે તમારી લાઈફ સ્ટાઇલ તમને ઘડવી જોઈએ, તો તમારો બ્રહ્મસંબંધ લીધાનો ખરેખર મિનિંગ જળવાઈ રહે છે. આપણે મંદિરે દર્શન કરી આવ્યા તો મોટે ભાગે શું થાય છે, તમે કદાચ નાના છો, ઓબ્ઝર્વ નહીં કર્યું હોય, પણ કોઈક વખતે જોઈને કોઈ મંદિરની બહાર જોજો, મોટે ભાગે શું કરે, શાકભાજીવાલા બેસી જાય. આપણે શાકભાજી લેવા જઈએ ને તો થોડી ઝોલું લઈને જ જઈએ, શાક ખરીદી લાવીએ, દર્શને કરી આવીએ, એટલે બધું વેલ્યુ એની શાકભાજી જેટલી છે, તે વધારે બહુ થાય નહીં. એટલે એક પંથ બે કાચ જેવું થઈ ગયું કે શાક ખરીદીશું ને દર્શને કરી લઈશું. એ જે છે ને એ લાઈફ સ્ટાઇલ મહાપ્રભુજી બ્રહ્મસંબંધ પછી પ્રિસ્ક્રાઇબ નથી કરવા માંગતા. મહાપ્રભુજી એમ કહેવા માંગે છે કે નહીં, તમને તમારા ઘરમાં કોઈક સ્વરૂપ પધરાવવો જોઈએ, સેવા કરવી જોઈએ, તમારે એ કેર લેવી જોઈએ કે તમે ઠાકોરજીને ભોગ ધરીને જમો. જે તમારા નવા વસ્ત્ર સીવડાવી રહ્યા છો તો એમાંથી એક નાનકડો ટુકડો ઠાકોરજીનો વાઘો પણ તો સિદ્ધ કરો, ઠાકોરજીને ધરાવીને તમે વસ્ત્ર પહેરો, તો એ ખરેખર અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરિત. તેથી શું થશે કે તમને તમારા જીવનમાં આનંદના ઉમળકાના જેટલા પ્રસંગો છે એમાં દર વખતે તમને પ્રભુની સ્મૃતિ બની રહેશે કે મારે આજે ઢોકળા ખાવા છે તો પ્રભુને ભોગ ધરીને ખાવા છે. ઢોકળા ખાવું ખરાબ નથી, પણ પ્રભુને ભોગ ધર્યા વિના આપણે જમી લઈએ તો ઉણપ છે. તમારે આજે પિકનિક ઉપર જવું છે, તમારે કાં તો પ્રભુને પધરાવી જવા જોઈએ પિકનિક ઉપર સાથે, એમાં કંઈ ખરાબી નથી. આપણે પધરાવી શકાય, અને એટલીસ્ટ ન પધરાવી શકતા હોય કોઈ કારણસર તો કમથી કમ તમે પ્રભુની સેવા કરીને તો જાઓ ને, એટલું તો થઈ શકે. અથવા એવી જાતની પ્રભુની પોતાના ઠાકોરજીની પણ એવી જાતની કોઈ પિકનિકનો મનોરથ તમે ઘરમાં પણ ઠાકોરજીને ગોઠવી શકો છો, જેમ આપણે ત્યાં બગીચાની સજાવટ કરી દઈએ ઠાકોરજી સામે. એટલે ઠાકોરજી સાથે આપણા જીવનને, પ્રભુ સાથે જીવનને રેલિશ કરવો, બે એક્સ્ટ્રીમ છે, પ્રભુને ભૂલીને જીવનને રેલિશ કરવું અથવા પ્રભુને યાદ કરીને જીવનને રેલિશ જ ન કરવું, આ બે એક્સ્ટ્રીમ છે. એ બંને એક્સ્ટ્રીમ આપણા માર્ગના એક્સ્ટ્રીમ નથી. આપણા માર્ગનો સિદ્ધાંત એ છે કે આપણે જીવનને રેલિશ કરશું પણ પ્રભુને ભૂલ્યા વિના, પ્રભુની સાથે જીવનને રેલિશ કરશું. ઘરમાં રહેશું, ઘર છોડવું નથી, કેમ? ઘર છોડી લઈએ તો આશ્રમ બાંધવું પડે, પાછી પંચાયત તો એને જ થઈ જાય. ધંધો છોડી દઈએ તો ડોનેશન માંગવું પડે, તો પાછી પંચાયત તો તેની તે જ થઈ ગઈ. એટલે આપણે એવું બધો ઉપદ્રવ નથી કરતા. આપણે શું કરીએ છીએ, જેવી રીતે જીવીએ છીએ ઘરમાં, ધંધા કરીને, નોકરી કરીને, મજૂરી કરીને જેવી રીતે જીવતા હોઈએ, પણ તેને પ્રભુને ભૂલ્યા વિના જીવવું છે. એટલે આપણા દરેક આનંદનો પ્રભુનો પણ એક શેર છે. ખ્યાલમાં આવ્યું તમને? એટલે તેને મહાપ્રભુજી કહે છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત નિવેદી ભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. એટલે આપણે જે કાંઈ કરીએ તે પ્રભુને પધુ, સૌથી ફર્સ્ટ પ્રિફરેશન તો એ કે પ્રભુને સમર્પિત કરીને કરીએ. પણ ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણે પ્રિફર ઓફર નથી કરી શકતા પ્રભુને. દાખલા તરીકે આપણને ટીવી જોવાનું ગમે, વિડીયો જોવાનું ગમે, વિડીયો ઠાકોરજીને ક્યાં દેખાડવા જઈએ? પંચાયત થાય ને. એટલે છતાંય મહાપ્રભુજી એમ કહે છે કે કાંઈ ગભરાવા જેવી વાત નથી, તમને વિડીયો જોવાનું ગમતું હોય, હમ લોગ જોવાની ઈચ્છા થતી હોય તો ઠાકોરજીને દેખાડવું હમ લોગ જરૂરી નથી. પતી ગયું તો જે કયું ચાલે છે, યજો એ જિંદગી. અચ્છા, બહુ સારું. તો યજો જિંદગી એ તમારે જોવી હોય તો તમારે જોઈ લેવી, પણ એટલીસ્ટ પ્રભુને ભૂલ્યા વિના જોવી. તમારે એવી રીતે ગોઠવવું જોઈએ કે યજો જિંદગી એ જોઈને તમે તમારા જીવનને એટલો ઉલ્લાસમય બનાવો કે પ્રભુની સેવા માટે તમે પાછા ફ્રેશ ફીલ કરતા હો પોતાની જાતને. ખ્યાલ મેમ? જેમ આપણે રિક્રિએશન કરીએ ને, એ હોલિડે હોય ને
શા માટે હોલિડે આપવામાં આવે? સાત દિવસ ભણ્યા પછી જે થાક લાગતો હોય આપણે થોડા ફ્રેશ થઈ જઈએ, એક દિવસે હોલિડે ઉજવીએ. તો તેવી રીતે હમલોક જોઈને કે યજોય જિંદગી જોઈને આપણે પ્રસન્ન થઈ જઈએ અને પાછા થોડીક સેવા કરી શકીએ પ્રભુની, એ રીતે તમે એને ગોઠવી શકો છો. મુદ્દો કહેવાનો કેટલો કે જે આપણે કરતા હોઈએ તેમાં પ્રભુને ભૂલ્યા વિના કરી શકીએ એવું કંઈક આપણે જીવાની ઢબ શોધી શકીએ, તો એ આપણો સિદ્ધાંત. પણ એ કાળજીમાં મહાપ્રભુજીને ઠાકોરજીએ પ્રભુએ બતાવી છે તે કે નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. કોઈ પણ વસ્તુ પ્રભુને આપણે સમર્પિત કરીએ તો એવી રીતે નહીં કે સૌથી પહેલાં આપણે એનો મજા લઈ લઈએ. હું નાથા દ્વારા જતો હતો તો એક ભાઈ મને પ્લેનમાં મળ્યા, મને કહું તમે ચાલો સાથે અમારી સાથે. મું કહું ચાલીએ. પછી શું થયું, ત્યાં વચમાં ચાટની દુકાન આવી તો એક ચાટ સમજો ને તમે, ભેલપુરીની જેમ અહીંયા હોય છે ને ત્યાં તે તરફ ચાટ હોય છે, તો બે વડા લઈ આવ્યા. એક વડા ખાતા તમે કહું તમે ખાશો? મું કહું ના, તમારી બહુ કૃપા છે. એક વડો ખાઈને પછી પૂછે કે તમે ખાશો? એમ આપણે પહેલા ખાઈ લઈએ પછી પ્રભુને કહે લો તમારે કંઈક જોઈતો હોય તો વુડ યુ લાઈક ટુ હેવ ઇટ, અને પછી પ્રભુ પણ કે નો થેન્ક્સ ઇટ્સ ઓકે. એટલે એવું નહીં, નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. જેનો મજા આપણે પોતે લઈ લીધો તે પ્રભુને ઓફર કરવાનો કાંઈ સેન્સ નથી. તમને એનો મજા લેતા પહેલા પ્રભુને ઓફર કરવાની ફિલિંગ્સ હોવી જોઈએ. તમે એનો મજા માણો એના પહેલા તમને પ્રભુને ઓફર કરવાની જો ફિલિંગ્સ જાગે તો એ સમર્પણ કહેવાય. પહેલા તમે લઈ લીધો પછી આપણે પ્રભુને પૂછીએ કે તમને જોઈએ છે, પછી પ્રભુને કશું જોઈતું જ નથી. એટલે નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. મહાપ્રભુજી કહે છે કે તેથી તમે કોઈ પણ વસ્તુનો સ્વાદ લેવા માગતા હો કે કોઈ પણ વસ્તુની મજા માણવા માગતા હો તો એ માણવા પહેલા તમારે પ્રભુને સમર્પિત કરવું જોઈએ, ડાયરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી, જેવી રીતે જે વસ્તુનો ઉપયોગ પોસિબલ હોય. દાખલા તરીકે આપણે જૂતા પહેરીએ છીએ, મોજા પહેરીએ છીએ, પ્રભુને ક્યાં સમર્પિત કરવા જઈએ, કેવી રીતે પ્રભુને સમર્પિત કરીએ? તો એવું નથી એવા એક્સ્ટ્રીમ એને હાસ્યાસ્પદ રીતે એની આખી મોકરી કરી દેવી, એ સેન્સ નથી એનો. સેન્સ એનો એ છે કે તમને જૂતા પહેરવા છે, કાંઈ વાંધો નહીં. શા માટે પહેરવા છે? પગની સુરક્ષા માટે. પગની સુરક્ષા શા માટે જોઈએ? પ્રભુની સેવા માટે. એવો ભાવ હૃદયમાં કેળવવો જોઈએ. એટલે દરેક વસ્તુમાં એવો ભાવ કેળવે. તેથી જ મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે ઉદ્વેગ હાનિ ગંધર્વાત. તમને સંગીત ગમે છે સાંભળવું, સાંભળો. શા માટે? ઉદ્વેગ હાનિ થશે તમારી, ચિત્તમાં જે ટેન્શન હશે એ ખતમ થશે. ચિત્તમાં ટેન્શન નહીં રહે તો સેવા તમે સરખી રીતે કરી શકશો. તો એમ દરેક વસ્તુને પ્રભુને ઘરમાં બિરાજતા પ્રભુને ઓરિયન્ટેડ બનાવી દેવી તેનું નામ સમર્પણ છે. એ ડિરેક્ટલી નથી, ઇનડિરેક્ટલી થઈ જાય, પણ એવી લાઈફસ્ટાઈલ અને એવી ભાવના કેળવવી જોઈએ. ત્યારે એક પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રભુને જે કંઈ આપી દઈએ તે પાછું લેવાય નહીં તો જે આપ્યું તે લઈએ તો દત્તાપહાર કહેવાય. દત્તાપહાર વચનમ, એટલે જે આપી દીધું કોઈને તે પાછું લઈ લઈએ તો એ તો બહુ મોટું પાપ કહેવાય. ત્યારે મહાપ્રભુજી કહે છે કે ના, એવું નથી. દત્તાપહારનો જે નિષેધ હતો કે જે પ્રભુને આપ્યું તે પાછું લેવું નહીં, એ આપણે ત્યાંની માટેની વચન નથી શાસ્ત્રનું. એ એના માટે કહેવામાં આવ્યું છે કે જ્યાં ઘરમાં સેવા નથી બિરાજતી, જે ઘરમાં પોતે સેવા નથી કરતો, મંદિરમાં જ્યાં ઠાકુરજીને હું મારા ઠાકુરજી તરીકે ટ્રીટ નથી કરતો, ઠાકુરજી એક કોઈક સેપરેટ એન્ટિટી છે જેની હું દર્શન કરવા જાઉં છું, ત્યાં કશું આપું તો એ ઠાકુરજીએ મારા નથી, ઘર પણ મારો નથી, તો મેં આપ્યું કહેવાય. પણ જ્યારે મારા ઘરમાં ઠાકુરજી બિરાજે, મારા ઘરની દરેક વસ્તુ ઠાકુરજીના માટે હોય, પ્રભુના સેવા માટે હોય, એમાં પ્રભુને શું આપ્યું અને શું લીધું બધું કોમન છે. જ્યાં ઠાકુરજી મારે ઘેર નથી બિરાજતા ત્યાં મેં કશું ઠાકુરજીને આપ્યું, તો એ ઠાકુરજીના સાથે મારો સંબંધ એવો પારકો સંબંધ થઈ ગયો. જેમ છોકરીને આપણે પરણાવી દીધી તે પછીથી આપેલી વસ્તુ આપણે લઈએ નહીં, પણ ઘરમાં બિરાજતા ઠાકુરજી સાથે એવો પારકો વ્યવહાર જ ન હોય. એ તો જે આપણી વસ્તુ છે તેની છે, જે એની છે તે આપણી છે. હા, તેથી દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે નગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. ન લેવું જોઈએ જે પ્રભુને આપી દીધું તે, એ જે શાસ્ત્રની આજ્ઞા છે તે આપણા માટે એપ્લિકેબલ નથી એમ પ્રભુએ બતાવી. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તથા. તેથી કહે છે કે માલિક
અને નોકર, આજકાલ એ જાતના નોકર નથી રહી ગયા, એટલે આ કન્સેપ્ટ પણ સમજવા આજે ડિફિકલ્ટ છે. આજે પેલા પગારદાર નોકરો થઈ ગયા. પુરાના જમાનામાં શું હતું, નોકરો પીઢી દર પીઢી માલિકને ત્યાં રહેતા, એમને ત્યાં મેરેજ હોય તો માલિક કરાવી દેતા, એમની બધી આવશ્યકતાઓ માલિકથી પૂરી થતી. એ જોકે નોકરી કરતા પણ એ પેલો યુનિયન બનાવીને હડતાલ કરવાની નોકરી નહીં, કેમ કે આપણે એમ કહીએ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી, નોકરોએ માલિક સામે જેવી રીતે રહેવું તો આપણે કહેશું એ તો યુનિયન કરીને હડતાલ કરે છે, તો આપણે ઠાકોરજી સામે હડતાલ કરવી? એવો નથી અર્થ લેવાનો, બહુ સરળ અર્થ એનો લેવાનો છે કે જેવી રીતે પ્રાચીન કાળમાં, હવે નોકર અને માલિકનો સંબંધ આજકાલ એટલો બધો યુઝફુલ નથી રહ્યો, એટલે આપણે ફેમિલીના મેમ્બર તરીકે એનો અર્થ તારવી લઈએ, કે જેમ બા અને એના બાળકો કેવી રીતે આપસમાં રહે. ઘરમાં આપણો બાળક કોઈ કામ કરતો હોય તો એને કાંઈ થોડી આપણે એમ કહીએ કે ભાઈ તું નોકર થઈ ગયો કે પગાર લઈને કામ કરે છે, એવું નથી હોતું. પણ સમજવાની વાત એટલી છે કે સેવકાનામ યથા લોકેનો મતલબ એટલો કે ફેમિલી મેમ્બર જેમ ફેમિલીમાં કઈ રીતે જીવે છે. બે વાત ખાસ સમજવાની છે આમાં, જેમ મંદિરમાં બિરાજતો કોઈ દેવ કે ભગવાન કે ઠાકોરજી એ કોઈના માટે નથી, બધી વસ્તુ એના માટે છે. અને બીજા માર્ગોમાં જેમ આપણે મેરેજ વખતે તમે જોયું હશે ગણપતિજીનો આપણે સ્થાપના કરીએ, વરુણની સ્થાપના કરીએ, પણ તમે ધ્યાનથી જુઓ આપણે કેવું કરતા હોઈએ છીએ વ્યવહાર. એક તો નવી ફેશન આવી ગઈ ને એટલે મોટે ભાગે વરવધુ બૂટ પહેરીને બેસી જાય અને બૂટ પાસે ત્યાં ગણપતિજીને બેસાડે, પછી પૂજન ઉજન કરવાનું કે એટલે પૂજન કરીને છુટ્ટી કરે. સંકલ્પ શું કરે કે બધું અમારો વિઘ્ન હરી લો, પણ જો બૂટની પાસે બેસાડીને તમે ગણપતિજીને પૂજો પછી એ વિઘ્ન હરે ખરો? ખરે જ નહીં, એટલે તલાક થઈ જાય જલ્દીથી. એટલે આવી બધી પદ્ધતિમાં શું છે, ગણપતિજી આપણા માટે થઈ ગયો, ગણપતિજીની કોઈ સ્ટેટસ જ નથી પૂજાવવામાં, પણ એ પૂજાવતો હોય છે છતાં પણ એની પોતાની ગણપતિની કોઈ સ્ટેટસ નહીં. આ વ્યવહાર ભક્તિનો વ્યવહાર નથી, જેને ગણપતિ પ્રત્યે ભક્તિ છે, ભાવ છે, કોઈ દિવસે આવી રીતે ગણપતિની પૂજા નહીં કરે. તમારે પૂજવું છે તો એટલીસ્ટ તમે એનાથી નીચે બેસીને એને ઉપર બેસાડીને પૂજો, પણ આપણે બૂટ પહેરીને બેસીએ નીચે ગણપતિને બેસાડીને પૂજા કરીને વિદાય કરી દઈએ. એટલે પેલો ગણપતિ આપણા માટે થઈ ગયો, આપણે ગણપતિ માટે થયા જ નહીં ને. એ જાતનો વ્યવહાર ભક્તિનો વ્યવહાર નથી. મહાપ્રભુજી જે વ્યવહારની અપેક્ષા રાખે છે આપણી પાસેથી તે વ્યવહાર કેવો, કે પ્રભુ આપણા માટે અને હું પ્રભુના માટે, પરસ્પર. જેમ પતિ પત્ની, જો પતિના માટે જ કેવલ પત્ની હોય તો એક નોકરાની રાખવી વધારે સારી છે, સસ્તી પડશે, કેમ કે પાર્ટીશન થાય કદાચ તો પૈસો તો નહીં લઈ જાય ને, પગાર લઈને છૂટી થાય. અને પત્ની માટે જો પતિ હોય તો એક પેલો કોઈ ગુલામ રાખી લેવો વધારે સારો છે. પણ પતિ પત્ની એકબીજાને માટે હોય છે, મા બાપ અને બચ્ચાઓ એકબીજાના માટે હોય છે. એવું નથી કે મા બાપ બચ્ચાઓ માટે છે અને બચ્ચાઓ મા બાપને માટે નથી. તો સ્નેહના સંબંધની ગરિમા ક્યારે જળવાય છે, કે જ્યારે આપણે એકબીજાના માટે હોઈએ. ત્યારે એકબીજાના માટે હોઈએ તો સ્નેહ જળવાય છે, જ્યારે એક તરફો થઈ જાય છે, વન વે ટ્રાફિક થઈ જાય કે અમે એના જ માટે, તો પછી સ્નેહ નથી જળવાતો, કોઈક જાતનો ડિગ્રેડેશન થઈ જાય છે રિલેશનમાં. તેથી સેવકાનામ યથા લોકે એટલે હું માલિક માટે, માલિક મારા માટે, એવો જે ભાવ જેમ પરિવારના લોકોનો પરસ્પર ભાવ છે, તેવો ભાવ આપણને પ્રભુ સાથે આપણા ઘરમાં કેળવવો જોઈએ, કે આ ઘરમાં પ્રભુ મારા માટે છે, હું પ્રભુના માટે છું. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધિ તથા કાર્યમ સમર્પ્ય એવ. જેમ સારો કોઈ પણ ફંક્શન આવે તો આપણે આપણા ફેમિલી મેમ્બરને ભૂલીએ નહીં, એને ઇન્વાઇટ કરવાની જરૂરત ન પડે, આપણે બધા સાથે જ બેસીને ઉજવીએ કોઈ પણ ફંક્શન હોય તો. એવી રીતે આપણા ઘરના દરેક ઉત્સવને આપણે આપણા પ્રભુ સાથે ઉજવતા થઈ જઈએ, તેનું નામ બ્રહ્મ સંબંધ. એટલે આપણે કોઈ પણ પ્રસંગમાં પ્રભુને ભૂલ્યા નહીં. જો એ જાતનો ભાવ, એ જાતનો સેન્ટિમેન્ટ, એ જાતની ફિલિંગ્સ જો આપણે કેળવી શકીએ તો મહાપ્રભુજી કહે છે ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વદ અત્રાપિ ચૈ વહી. તમને કદાચ ખ્યાલ હોય કે નહીં હોય, ગંગાજી જે વહે છે ને ગંગોત્રીથી, હિમાલયથી, બહુ ઓછી ધારા છે, પાતલી ધારા છે પાણીની. તે સમુદ્રમાં જ્યાં સુધી ભળે છે ત્યાં સુધી એક જ એ પાણી નથી આવતો, એમાં ચંબલ મળી જાય, એમાં ઘગ્ગર મળી જાય, યમુનાજી મળી જાય, ગોમતી મળી જાય, ઘણી બધી નદીઓ મળતી જાય. જેટલી નદી મળે
બધી નદીઓ પોતાનું નામ ખોઈ દે, એક નામ કાયમ રહે, તે નામ કયું? ગંગા. ગંગામાં મળ્યું જે કઈ તે બધું ગંગા. અને ગંગા પોતાનું નામ ક્યારે ખોય? જ્યારે બે ઓફ બંગાળમાં મળી જાય, પછી આપણે એને ગંગા ન કહીએ, પછી એને બે ઓફ બંગાળ કહીએ. આવ્યું ને? એવી જ રીતે આપણી દરેક વૃત્તિઓ જ્યારે પ્રભુની સેવામાં ભળી ગઈ ત્યારે ગંગાત્મક થઈ ગઈ. કદાચ દોષ હશે, જે પાંચ દોષ પહેલા બતાવ્યા, સહજા આપણને ક્રોધ આવતો હશે, કામ હશે, લોભ હશે, હશે તો છે, દોષ છે. એનું મતલબ એ નહીં કે બ્રહ્મસંબંધ લીધા પછી એ દોષને દૂર કરવાનો આપણે પ્રયાસ ન કરવો, ચોક્કસ કરવો જોઈએ. પણ એ દોષ આપણને સેવામાં, ભગવત ભક્તિમાં ડિસ્ક્વોલિફાઈ નથી કરતો. આપણે ગંગાત્મક થઈ જઈએ છીએ. ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યાત. ગંગામાં ભળ્યા પછી બધું ગંગા બની જાય છે. હવે પછી ગટરનું પાણી હોય તો પણ ગંગામાં ભળ્યું એટલે ગંગા તરીકે ટ્રીટ થાય. એટ ધ મોસ્ટ આપણે શું કહેશું કે ગંગામાં થોડુંક પોલ્યુશન છે, પણ આપણે નહીં કહીએ કે ગંગા ગંગા નથી, ગટર ભળી ગઈ, આપણે એને પોલ્યુટેડ કહેશું. એમ આપણા જે દોષો છે એ સેવામાં ભળી જાય તો આપણે થોડુંક પોલ્યુટેડ સેવા કહેશું, પણ અંતે છે તો એ ભગવત સેવા, છે તો એ ભક્તિ, તેથી બીવાનું કંઈ છે નહીં. આ સંક્ષેપમાં सुख कंद बरखे कहत सुध सार निर्धार कर गए. ब्रह्म संबंध जब होत या जीव को तब ही नकी भुजा वाम फर गए. दौर कर सौर कर यापि सो कह अति आनंद मन में जुहर के कहत सुधिदार निर्धार कर के. I'm
बचे दोष सही उद्धारण कारण प्रभु कहूं दरी मन चित केसरी रंगे रंगिया तार तण से तृणवी मिशरी भोग धरावीने वस्त्र तराव्या तेनिवा कोर छिड़ा कर्या केसरी धोती उपरणासा भक्त मनो नाम समर्पण आपने राठो वैष्णव धर्म वर्ता श्री जी एम बोलिया कर कि श्री महाराज संदे हटाड़ो जीवनो सर्ष से गिरधारी जी मंदिर पधारा हे सुख कया नव जाय हरिदास शोभा जोई ने आनंद मंगल गाय पुष्टि मारग गतिकांतनी सामर कहूं एक बार श्रावण सुदय वचन कया जेरा हाँ पूछो तमारे जे कहीं पूछो आए थे केतला वर्षे ब्रह्म समाज लेवू जोईए एवू छे के कोई एनी प्रिस्क्राइब्ड एज लिमिट बतावामां नथी आवी सिद्धांत प्रमाणे केवल एटलू हतुं के जे घर में भगवत सेवा बिराजती होय जे घर में सेवा थती होय ते घर ना बाळकों ने ए बोलवा बोली शके मंत्र से एट द एज ऑफ 5 or 6 ब्रह्म संबंध आपी शकाय छे नो प्रॉब्लम पण जे घर में सेवा बिराजती न होय ते घर में ना कोई पण व्यक्ति ने ब्रह्म संबंध आपता पहला 4 वक्त एने डिस्करेज करीने जोवो जोईए કે નહીં લો લેવાથી શું ફાયદો થશે અને એને ચોખ્ખી રીતે બાંહે ધરી લેવી જોઈએ કે સેવા કરવા માગે છે કે નહીં જો સેવા કરવા ન માગતો હોય તો બ્રહ્મસંબંધ ન આપવું જોઈએ કેમ કે બ્રહ્મસંબંધ સેવા નથી કરતો એ અપરાધ નથી ફોલ્ટ નથી બ્રહ્મસંબંધ નથી લેતો એ ફોલ્ટ નથી પણ બ્રહ્મસંબંધ લઈને સેવા નથી કરતો આનાથી વધારે બીજો ફોલ્ટ બીજો કોઈ પોસિબલ જ નથી એક્ઝેક્ટલી કે સ્કૂલમાં આપણે ન જતા હોઈએ તો કંઈ ખોટી વાત નથી ઘરમાં વાંચી શકાય છે એડમિશન ન લીધું હોય તો હુ કેન કમ્પેલ અસ ટુ સ્ટડી ઇફ આઈ વોન્ટ ટુ પ્લે આઈ કેન પ્લે પણ એડમિશન લઉં ને પછી કહું કે ના હું રમતો રહીશ પણ ભણું નહીં તો પછી સ્કૂલ પણ બગડે ને મારું એડમિશન બગડે ને એ રીતે એટલે જે વ્યક્તિ સેવા ન કરતો હોય તેને બ્રહ્મસંબંધ લેવું ન જોઈએ અને આપવો નહીં જોઈએ લેનાર લે છે તો એ ગુનેગાર એટલો બધો નથી જેટલો આપનાર ગુનેગાર છે એટલે મહાપ્રભુજીએ ત્યાં સુધી આજ્ઞા કરી છે કે આવી રીતે જો આપવામાં આવે તો એ બ્રહ્મસંબંધ આપતો નથી પણ બ્રહ્મસંબંધને વેચે છે અને જે બ્રહ્મસંબંધને બિઝનેસ બનાવે છે વેચીને એનાથી વધારે ગુનેગાર બીજો કોઈ વ્યક્તિ નથી પણ જે ઘરમાં સેવા બિરાજે છે તે ઘરમાં બાળકને આપણે બ્રહ્મસંબંધ નહીં આપીએ તો એ સેવામાં નાહી ન શકે અને સેવામાં નાહી ન શકે તો એનો ઇન્વોલ્વમેન્ટ જ નહીં આવે એટલે એટ એની એજ એને ઇનિશિયેટ કરી શકાય છે આપણે અષ્ટાક્ષર પંચાક્ષર અને બ્રહ્મસંબંધ એ ત્રણમાં કઈ શું ડિફરન્સ અને શું એકબીજા સાથે સંકળાયેલા છે આપણે ત્યાં એ અહંતા મમતાની પ્રોબ્લેમનો સોલ્યુશન અષ્ટાક્ષર અને બ્રહ્મસંબંધના રીતે શોધવામાં આવ્યો છે
પર્ટિક્યુલરલી જે અહંતા છે આપણી, એવી અહંતા મારી કે મારા આત્મોદ્ધારના સાધન હું કરીશ, મારા જેમ ભગવાન પણ ગીતામાં કહે છે ઉદ્ધરેદ આત્માનાત્માનમ નાત્માનમ અવસાદેદ, તો કોઈક લેવલ ઉપર પ્રભુએ કહે છે વાત, તેથી સાચી જ છે, ત્રિકાલા બાધિત સત્ય છે, પણ કોઈક અધિકારી માટે એ વાત છે, બધા માટે વાત નથી. તેથી જ ભગવાને પણ ગીતાના અંતમાં એ ઉપદેશ કર્યો, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માશુ ચ. ત્યાં એ પછી નથી કહ્યું ઉદ્ધરેદ આત્માનાત્માનમ, હું તારો ઉદ્ધાર કરીશ, તારે ઉદ્ધાર નથી પોતાનો કરવાનો. એટલે એ જે મારો અહંકાર છે કે હું મારો ઉદ્ધાર હું પોતે કરીશ, એ અહંકારને પ્રભુની સામે નમાવી દેવાનો, તે આપણે અષ્ટાક્ષરથી કરીએ છીએ કે મારો ઉદ્ધાર થાય કે ન થાય આ બધી રિસ્પોન્સિબિલિટી મેં તને સોંપી છે, મારું કર્તવ્ય એટલું જ કે હું તને હવેથી મારો સ્વામી તરીકે લેખીશ. એટલે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ મારો રક્ષક છે, શ્રી કૃષ્ણ મારો આશ્રય છે, મારો અહંતાનો એ સંદર્ભમાં કોઈ મિનિંગ નથી. તમે જોશો તો અહંતાનો એક ઉપાય છે બ્રહ્મ સંબંધ, અને પંચાક્ષરને આજે આપણે જુદી જુદી રીતે ટ્રીટ કરવા માંડી ગયા છે, એક્ઝેક્ટ એવું નથી. પંચાક્ષરનો જ એક્સપ્લેનેશન ગદ્ય મંત્ર છે, જે એમાં 5 શબ્દોમાં કહેવામાં આવ્યું છે, તે વધારે શબ્દોમાં ત્યાં એક્સપ્લેન કરવામાં આવ્યું છે, અપ્રસમાં નથી એટલે હું એને એક્સપ્લેન નથી કરી શકતો, પણ કોઈક વખતે ફુરસત હોય તો આપણે બેસીને એ જોઈ શકીએ છીએ કે આખા એ જ 5 શબ્દોનો જ એલોબરેટલી કહેવામાં આવ્યા છે ત્યાં એક્સપાન્ડ કરીને. તો ત્યાં પ્રોબ્લેમ અહંતાની નથી, મારી મમતાને પ્રભુની તરફ કેવી રીતે વાળવો. દરેક વસ્તુને હું ઈગો સેન્ટર થઈને મારી ગણું છું, જેમ મુનશીજીના ઘરમાં તારા મારા ને આપણા હતા ને, તો એ તારું મારું નહીં કરીને પ્રભુ સાથે આપણું કરી લેવું દરેક વસ્તુને. નથી કશું મારું, નથી કશું તારું, પણ આપણું છે બધું, એ ભાવ કેળવવો. એ ભાવ કેળવવામાં મમતાને તોડવાની કે છોડવાની જરૂરત નથી, ખાલી પ્રભુ તરફ આપણી મમતાને વાળવાની જરૂરત છે. ઘરમાં સેવાનો જે આખો ભાર છે મહાપ્રભુજીના ઉપદેશમાં અને સિદ્ધાંતમાં, તે આખો ફોલ્સિફાઈ થઈ જાય છે જ્યારે બ્રહ્મસંબંધ લીધા પછી આપણે પ્રભુની સેવા નથી કરતા. ત્યારે જે આપણો રિલેશન કેળવાવો જોઈએ પ્રભુ સાથે એ નથી કેળવાતો. મંદિરમાં બેઠેલો એક ભગવાન, તે મંદિરમાં બધી વસ્તુ ભગવાનની, મારા ઘરમાં હું બેઠો છું, મારા ઘરમાં બધી વસ્તુ મારી, તે તારી મારી કાયમ રહે છે. પણ પેલા ત્રીજા જાતના છોકરાઓ જોઈએ છે, તારા છોકરા મારા છોકરા નહીં, આપણા છોકરા જોઈએ છે મુનશીજીના પરિવારની માફક. તે રીતે બ્રહ્મ સંબંધનો ભાવ આખો એ છે કે આપણું છે, નથી પ્રભુનું, નથી મારું, પ્રભુનું અને મારું આપણું છે. એ જે ભાવ છે, તે ભાવ જો ન કેળવાય તો બ્રહ્મ સંબંધનો મિનિંગ નથી રહી જતો. અને એ આખો એ બાબતનો ઇનિશિએશન ગદ્ય મંત્રથી કરવામાં આવે છે. એટલે સમર્પણ, ધ્યાનથી તમે જોશો તમને ખ્યાલ આવશે, સમર્પણ એ ત્યાગ નથી, સમર્પણ એ ભોગ નથી. ત્યાગ અને ભોગ બંને વચ્ચેની એક એક્સ્ટ્રીમ છે. પ્રભુને સાથે બ્રહ્મ સંબંધ લીધા પછી નથી કોઈક વસ્તુ પ્રભુની એક્સક્લુઝિવલી કે નથી કોઈ મારી, એ સમર્પણનો ભાવ છે. દાનનો ભાવ નથી, પ્રભુને આપણે કશું આપતા નથી, કેમ કે આપે કોણ. દાનની પરિભાષા જ એમ કહેવામાં આવી છે કે હું મારું સ્વત્વ, ઓનરશિપ, ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, એ દાન છે. તો આપણે આપણી ઓનરશિપને ટ્રાન્સફર નથી કરી રહ્યા, જસ્ટ શેર કરી રહ્યા છે. તો જે કંઈ આપણી ઓનરશિપ છે એને પ્રભુની સાથે શેર કરવી, તેનું નામ બ્રહ્મ સંબંધ છે. અને એ મમતાને તોડવાનું નહીં, છોડવાનું નહીં, પણ પ્રભુ તરફ વાળવાનો એક ઉપાય તરીકે મહાપ્રભુજીએ બતાવ્યું છે. બ્રહ્મ સંબંધ કોણ આપી શકે, એટલે વોટ ક્વોલિફિકેશન ડઝ અ પર્સન નીડ બ્રહ્મ સંબંધ આપવા માટે? ધેટ્સ અ વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન એટ યોર એજ. એવું છે કે મહાપ્રભુજીએ જ્યારે બ્રહ્મ સંબંધ, મહાપ્રભુજીને ઠાકુરજીએ બ્રહ્મ સંબંધ આપ્યો, મહાપ્રભુજીએ દામોદરદાસ વગેરે જે એમના શિષ્યો હતા ઇમિજિએટ એમને બ્રહ્મ સંબંધ આપ્યો, ઓનવર્ડ બ્રહ્મ સંબંધ દીક્ષાના બાબતમાં 2 જાતની વ્યાખ્યાઓ થઈ જાય છે મહાપ્રભુજી પછીથી.
एक तो है कि महाप्रभुजी ए चोखी शरत आपी छे, कृष्ण सेवा परम वीक्ष्य दंभादि रहित नरम श्री भागवत तत्वज्ञम भजे जिज्ञासु राधरा। जे मानस पोते कृष्ण सेवा पर होय, जे मानस मा एटले पोते कृष्ण सेवा करतो होय, नेचरली हवे तमे समझी शको छो कि कृष्ण सेवा करवू ए ब्रह्म संबंध ने जीवानो प्रकार छे। ब्रह्म संबंध जाणवू एक जुदी वस्तु छे, लई लेवू जुदी वस्तु छे, ने एने जीववू टू पुट इन प्रेक्टिस। तो जे ब्रह्म संबंध ने जाणतो होय कि ब्रह्म संबंध उपर सात दिवस भाषण आपी शके, तेनाथी ब्रह्म संबंध नथी लेवानो। सात दिवस नहीं, चौदह दिवस भाषण आपी शके माणस, एनाथी ब्रह्म संबंध नथी लेवानो। कृष्ण सेवा परम, जे ब्रह्म संबंध ने जीवतो होय, जीवन में जेने अमल में मूक्यो होय, कृष्ण सेवा परम वीक्षे दंभादि रहितम नरम। पण कोई दुकान माटे चलावे, कृष्ण सेवा करे पण कमर्शियली करे, पोतानी लाइवलीहूड ने अर्न करवा माटे, तो ए दंभादि दोष छे। कृष्ण सेवा मारो व्यापार न होवो जोईए, दंभ न होवो जोईए। कृष्ण सेवा मारी सिंसियर, कृष्ण साथेनो मारो संबंध होवो जोईए। तो कृष्ण सेवा परम वीक्षे दंभादि रहितम नरम अने श्री भागवत तत्वज्ञम। आज आखी भावना ब्रह्म संबंधनी नो बेसिक आइडिया भागवत में बहु विस्तार थी वर्णवामां आव्यो छे, एटले भागवत नो जे सिद्धांत छे तेने समझावी शके। तेथी गुरु ने माटे त्रणे वस्तु कम्पलसरी छे, ए कृष्ण सेवा पर होवो जोईए, दंभादि रहित होवो जोईए अने भागवत तत्वज्ञ होवो जोईए, भागवत शास्त्र नो जे डिटेल्स छे एने समझावी शके एवो कॉम्पिटेंट होवो जोईए। एक ए महाप्रभुजीए शर्त मूकी, अने पछीथी ए वात कहेवामां आवी कि एवा जो क्वालिफाइड गुरु न मळता होय त्यारे शुं करवुं। त्यारे महाप्रभुजीए आज्ञा आपी कि तदभावे स्वयंवापी मूर्तिं कृत्वा हरे क्वचित परिचर्यां सदा कुर्यात् तद्रूपं तत्र च स्थितं। एवो जो गुरु क्वालिफाइड तमने न मळे अने तमे सिद्धांत समझो सरखी रीते, ऑलमोस्ट जेवी रीते आपणने कोई सारो कोच न मळतो होय तो आपणे टीच योर सेल्फ टेबल टेनिस लई आवीए, કે મેન્યુઅલ ઓફ ચેસ લઈ આવીએ અને શીખવાનું શરૂ કરીએ પોતાની મેળે, એ મેથડથી આપણે મહાપ્રભુજીએ કીધું, એટલું તો કહેવાયેલી વાત છે પરંપરામાં, કસ્ટમમાં, ટ્રેડિશનમાં। એનો એક બીજો ઓલ્ટરનેટિવ શોધવામાં આવ્યો, કેમ કે આમ કરવા જતાં શું થાય છે, બધું કેવોસ થઈ જાય છે। એ કેવોસ ન થઈ જાય, કેમ કે કાલે કોઈક બ્રહ્મ સંબંધ આવી રીતે લેશે અને ખરેખર સંપ્રદાયમાં આવી રીતે થયું, ત્રીજા કે ચોથે જનરેશન ઉપર અમુક ગ્રુપ એવો આવ્યો કે જે લોકોએ બ્રહ્મ સંબંધ લેવાનું બંધ કરી દીધું, પોતાની મેળે લઈ લે, પોતાની મેળે એમાં શબ્દો ઉમેરી દે, ઘટાવી દે, તો કેવસ થઈ જાય ને બધું। એટલે એ કેવસ ન થાય એના માટે એક ડિસિપ્લિન ઊભી કરવામાં આવી કે કોઈ પણ વલ્લભાચાર્યના વંશજથી બ્રહ્મ સંબંધ લેવો, જે ગોસ્વામી વંશજ ન હોય તે બ્રહ્મ સંબંધ આપતો નથી। અને જ્યારે બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે પર્સનલ કેપેસિટીમાં આપતો નથી, મહાપ્રભુજીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપી શકે છે। એ ડિસિપ્લિનની વાત છે, સિદ્ધાંતની વાત નથી। સેવા જે આપ કહો છો કે સેવા કરવી જોઈએ, તો અપ્રસમાન આયાથી જ સેવા થાય કે એમને એમ બી સેવા કરી શકે સ્વરૂપ પધરાવીને બચાલો? કોમન લાઈફ સ્ટાઈલ હતી, અને કોમન લાઈફ સ્ટાઈલ હોવાથી મહાપ્રભુજીનો એવો ભાવ છે કે પુષ્ટિ માર્ગમાં આપણે ભગવત સેવા માટે પ્રવૃત્ત થયા એટલે દરેક કોમન લાઈફ સ્ટાઈલના જે પેટર્ન છે એને તોડી દઈએ, એવું જાતનું આપણને એક્ઝેમ્પશન આપવામાં નથી આવ્યું। દાખલા તરીકે હું, મને બ્રહ્મ સંબંધ મળી જાય તો હું કાલે એમ કહું કે હું લેફ્ટ હેન્ડ ઉપર ડ્રાઇવિંગ નહીં કરું, રાઇટ હેન્ડ ઉપર ડ્રાઇવિંગ કરશું, અને આરટીઓ પકડે તો હું કેમ કહું ના મેં તો બ્રહ્મ સંબંધ લીધું છે। બ્રહ્મ સંબંધનો આની સાથે શું સંબંધ? ડ્રાઇવિંગ સાથે બ્રહ્મ સંબંધનો કશો સંબંધ નથી। ઇન્ડિયામાં છો તો તમારે લેફ્ટ હેન્ડ ઉપર ડ્રાઇવ કરવી પડશે, અમેરિકા જાઓ તમારે રાઇટ હેન્ડ ઉપર ડ્રાઇવ કરવી હોય તો। એટલે જ્યાંની જે લાઈફ સ્ટાઇલ છે તેને અનનેસેસરીલી તોડી દેવું, બ્રહ્મ સંબંધ લીધું છે એવા કોઈ જાતના ફોલ્સ ઈગોને ડેવલપ કરીને, એ વાત મહાપ્રભુજીને પસંદ નથી। એટલે કોઈ જાતનું કન્સેશન કે એક્ઝેમ્પશન આપવા નથી માગતા, જે પેટર્ન છે લાઈફના, પ્રિવેલન્ટ પેટર્ન છે એમાં। તેથી મહાપ્રભુજી એમ કહ્યું કે જે કાંઈ તમારી મર્યાદા હોય, જે કાંઈ શાસ્ત્રીય મર્યાદા હોય એને તમારે પાલન કરીને સેવા કરવું જોઈએ। પણ થઈ શું ગયું કે
જે વાતની મહાપ્રભુજીએ છૂટ આપી તેને આપણે આજ્ઞા માની લીધી, અને જેની આજ્ઞા હતી તેની આપણને છૂટી લઈ લીધી. છૂટ અને આજ્ઞામાં ફરક હોય છે. ઓર્ડર અને પરમિશન મીન્સ યુ આર અલાઉડ ટુ ડૂ. હું તમને કહું કે તમે બેસી શકો છો, દેટ ડઝન્ટ મીન કે હું આજ્ઞા આપી રહ્યો છું. તમને ઊભો રહેવું હોય તો ઊભું રહો, બેસવું હોય તો બેસી શકો છો. હવે તેને તમે જો આજ્ઞા માની લો કે ના મહારાજ આજ્ઞા કરી ગયા છે બેસવાની, હવે ઊભા જ ન થાવ, તો દેટ્સ નોટ માય હેડેક, ઇટ્સ યોર હેડેક, યુ હેવ ટુ સફર ફોર ઇટ. તો એવી રીતે મહાપ્રભુજીએ છૂટ આપી હતી કે તમે બ્રહ્મસંબંધ લીધા પછી સેવા કરવા માટે વ્યર્થમાં શાસ્ત્રી જે મર્યાદાઓ છે એને તોડવાનો દુઃસાહસ નહીં કરતા. આપણે એમ સમજ્યું કે શાસ્ત્રી મર્યાદાઓને તોડવાની જે છૂટ પાલવાની જે છૂટ આપી તેને આપણે આજ્ઞા માની લીધી, અને મહાપ્રભુજી આજ્ઞા એની નહોતી આપી, આજ્ઞા આપી હતી સેવાની તેને આપણે છૂટ લઈ લીધી કે હવે તો મર્યાદ તો પાલાતી નથી, એટલે પછી એક્ઝમ્પશન આપો અમને કે મર્યાદ પાલાતી નથી તો આપણે કેવી રીતે સેવા કરીએ. પણ એકચ્યુઅલી સેવા કરો કે ન કરો, તે વખતની જે પ્રિવેલેન્ટ મર્યાદ હતી તેને તમને પાલવાની છૂટ છે. એટલે તો મહાપ્રભુજી આખો એક કૃષ્ણાશ્રય ગ્રંથ ષોડશ ગ્રંથમાં ઉમેર્યો છે, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણે યોગતિર્મ ગંગાદિ તીર્થવર્યેશુ દુષ્ટૈ રેવા વૃતેશ્વિહ. એટલે જે કાંઈ શુદ્ધિના વગેરે જે સાધન છે એ બધા કોલેપ્સ થઈ ગયા છે. તો એ કોલેપ્સ થઈ ગયા છે એટલે આપણે રડતા રહેવું કે કશું જ ન કરવું, એ તો હેલ્ધી ટેન્ડન્સી નથી ને. આપણને સર્વાઈવના એફર્ટ કરો, સર્વાઈવલના એફર્ટ કરવા જોઈએ, ધ બેસ્ટ યુ કેન ડૂ. એટલે મહાપ્રભુજીનો જે આખો એટીટ્યુડ હતો, પ્રાચીન જે મર્યાદાઓ હતી શાસ્ત્રીય મર્યાદા શુદ્ધિ વગેરેની, એને બાબતમાં તોડવાનો એટીટ્યુડ નથી, એના માટે શહીદ થવાનો એટીટ્યુડ નથી. ઘરમાં ધારો કે ઘરડો માણસ, દાદા કે દાદી જેવો કોઈ માંદો પડેલો હોય, તેને આપણે કંઈ ઝેર તો ના પીવડાવી શકીએ ને કે ભાઈ માંદા છો તમે, ઉઠતા નથી પથારી ઉપર તો મરી જાઓ, એને ઝેરે ના પીવડાવી શકાય. પણ એ ઊભા થઈને ચાલી શકતા નથી તો આપણે એની સાથે પથારીમાં પડી જઈએ કે હવે તમે માંદા છો તમે પડી જઈએ છે, શું થાય તમારા વિના અમારું જીવન કેવી રીતે છે. તો એ હેલ્ધી એટીટ્યુડ નથી. તમે હેલ્ધી છો, યુ મસ્ટ ઓલ ધ ટાઈમ રિમેન ક્વાઇટ હેલ્ધી ટુ સર્વ ધેમ એટલીસ્ટ. તો એ એટીટ્યુડ પ્રાચીન શાસ્ત્રીય મર્યાદાઓ પ્રત્યે આપણને હોવું જોઈએ કે એ નથી પાલાતું, નથી પાલાતું, ઇટ્સ ઓલ રાઈટ, જે પાલી શકાય છે તે પાલવું જોઈએ, જે ન પાલાતું હોય એના માટે શું થઈ શકે છે. મહાપ્રભુજીનો એ એટીટ્યુડ હતો. એટલે એમણે તોડવાની કે પાલવાની કોઈ પણ જાતની આજ્ઞા નથી આપી. જે પ્રિવેલેન્ટ છે તેને અનનેસેસરી તોડવાનો આગ્રહ કે અનનેસેસરી પાલવાનો આગ્રહ, બંને અનનેચરલ છે. જે કાંઈ સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ્ય નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથાન ત્રયંત્ય, જે એવી જાતની છૂટ આપી છે. ખ્યાલમાં આવ્યું ને, જે કાંઈ પલાતું હોય તે પાલવું જોઈએ, ન પલાતું હોય તો કંઈ થઈ શકતું નથી એ બાબતમાં. પણ જે બાબતની સ્પેસિફિક આજ્ઞા મહાપ્રભુજી આપી છે કે સેવા કરવી, આપણે શું કરીએ છીએ એને જ બહાનો કહે છે કે હવે આટલી મોટી અપ્રશ્ની તો પલાતું નથી તો સેવા કેવી રીતે કરીએ, તો સેવા છોડી દીધી. પણ એકચ્યુઅલી પાલવી કે તોડવી અપ્રસ એ બાબતમાં કોઈ વિધાન હતા જ નહીં. એ તો જે ચાલતી આવતી મર્યાદાઓ હતી તેમને મહાપ્રભુજીએ રેકગ્નાઇઝ કરી હતી, એમને પ્રિસ્ક્રાઇબ નથી કરી, રેકગ્નાઇઝ કરી હતી. હવે રિકગ્નિશનને આપણે પ્રિસ્ક્રિપ્શન માની લઈએ તો એ તો આપણું ફોલ્ટ છે ને. અને બીજો કે એક એક્સ્ટ્રીમ એ એટીટ્યુડ છે કે એને તોડી દો, બધી પુરાની વાત રૂઢિઓ છે. ભાઈ કેટલી રૂઢિઓ તોડશો? આવો તમે ઝંડો લઈને ચાલો કે બધી પ્રાચીન રૂઢિઓ તોડો તો કેટલી રૂઢિ તોડશો? આપણે ગુજરાતી બોલી રહ્યા છીએ, એ એક રૂઢિ છે, નવી ભાષા બોલવી જોઈએ. ક્યાંથી લાવશો? કદાચ ભાષા નવી લાવશો, કેટલી બધી વસ્તુઓ નવી લાવશો. તો દરેક રૂઢિ તો તોડી શકાતી નથી, મુખ્ય એ વાત હતી. આપણે સવાલ એ છે કે ઘરમાં જો ઠાકોરજી ન બિરાજતા હોય, હા, તો બ્રહ્મ સંબંધ ધારો કે લઈ લીધું હોય તો શું કર્તવ્ય છે, શું કરવું જોઈએ? હા, ખાસ કરીને બચ્ચાઓને શું કરવું જોઈએ? અષ્ટાક્ષર કે એમને ઠાકોરજી પધરાવીને બી થોડી સેવા કરે તો બી શું બરોબર છે, કે આપનું શું મંતવ્ય છે, એમને શું કરવું જોઈએ? બ્રહ્મ સંબંધ લીધા પછી સેવા ન કરવો એ એક અપરાધ છે. પણ એનો પનિશમેન્ટની જો આપણને ચિંતા કરવી હોય તો બે પનિશમેન્ટ એના થઈ શકે, કે ઇમિડિયેટલી સેવા શરૂ કરવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ, અથવા મહાપ્રભુજી એવું નથી કહેતા કે સેવા છોડી શકાતી નથી. સેવા છોડી શકાય છે. જે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્ય, હર હંમેશ તમે કૃષ્ણ સેવા તમારે કરવી જોઈએ,
જે મહાપ્રભુજીના એ વચન છે, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મ નાન્ય ક્વાપિ કદાચન. દર વખતે આપણો આ જ ધર્મ છે, બીજો કોઈ આપણો ધર્મ જ નથી, તે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે સેવા ત્યક્તવ્યા. પણ એની 5 સર્કમસ્ટેન્સીસ મહાપ્રભુજીએ ગણાવી છે, અને તે સર્કમસ્ટેન્સીસ એક વખતે આપણે જોઈ લઈએ તો પછી તમારા ક્વેશ્ચનને સરખી રીતે આપણે કવર કરી શકશું. અને એ સર્કમસ્ટેન્સીસ મહાપ્રભુજીએ ગાય છે કે વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપિ ક્વચિત અત્યાગ્રહ પ્રવેશેવા પરપીડાદિ સંભવે સેવા ત્યક્તવ્યા. હું સેવા કરું પણ નિરંતર મને સેવા કરતા માનસિક વિક્ષેપ જ રહેતો હોય, ઇન્વોલ્વમેન્ટ ના આવતું હોય. આઈ મીન એક દિવસ કે મહિનાભર કોઈ ટેન્શન ના લીધે ફેમિલી લાઈફમાં ઇન્વોલ્વમેન્ટ ના આવે, અન્ડરસ્ટેન્ડેબલ વાત છે. પણ કન્ટિન્યુઅસ જો મને વિક્ષેપ રહેતો હોય તો મહાપ્રભુજી કહે છે પછી સેવા છોડી દેવી જોઈએ. વિક્ષેપાદ અથવા શક્ય, ફિઝિકલી હું અશક્ત થઈ જાઉં તો સેવા છોડી દેવી જોઈએ. પ્રતિબંધાદ અપિ ક્વચિત, ઘરમાં કોઈ વડીલ પ્રતિબંધ કરતો હોય, જેનો ઘરમાં જો હુકમ ચાલે છે એવો વ્યક્તિ યદી પ્રતિબંધ કરતો હોય તો મહાપ્રભુજી કહે છે સેવા છોડી દો. કેમ કે તમે સેવા કરશો પણ પેલો જેનો ઘરમાં જો હુકમ ચાલે છે ઇન્સલ્ટ કરશે, તમારું ઇન્સલ્ટ કરશે, એટલું જ નહીં તમારા આરાધ્ય દેવનું પણ ઇન્સલ્ટ કરશે. તો તમને સેવા કરવાનો અધિકાર આપે છે પણ તમારા આરાધ્ય દેવનો ઇન્સલ્ટ કરવાનો તમને છૂટ નથી આપતા. એટલે ઘરમાં જો કોઈ વડીલ આપણો પ્રતિબંધ કરતો હોય તો સેવા નહીં કરવી જોઈએ. અથવા બીજો ઓલ્ટરનેટિવ મહાપ્રભુજી આપે છે કે એ ઘરને છોડી દો જે ઘરમાં તમને વડીલ તમને પ્રતિબંધ કરે છે સેવા કરવામાં. તમારી પાસે ગટ્સ અને સર્કમસ્ટેન્સીસ એવા હોય કે તમે છોડી શકતા હો તો છોડી દો એ ઘરને, બીજી રીતે જાઓ, છૂટા થઈ જાઓ. પણ એનો ગાઈડલાઇન એક જ આપી છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કારેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રહંત્ય. છે એના ઉપર હું આવીશ પછી. તો વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અત્યાગ્રહક પ્રવેશે. કોઈ પણ એવી વસ્તુ જે તમને સેવાનો આગ્રહ નથી પણ સેવામાં વાપરવામાં આવતી કોઈ પણ વસ્તુનો તમને એવો અત્યાગ્રહ થઈ જાય આના વિના સેવા થઈ શકતી જ નથી, દેન બેટર ગીવ અપ સેવા. મહાપ્રભુજી કહે છે કેમ કે તમને સેવાનો ભાવ નથી, વસ્તુઓનો આગ્રહ થઈ ગયો છે. જેમ મને એવો અત્યાગ્રહ થઈ જાય કે કૂવાનો જલ ન હોય તો હું સેવા ન કરું, તો પછી સેવાને કૂવામાં પધરાવી દેવી જોઈએ, કૂવાની જ સેવા કરવી જોઈએ. એટલે અત્યાગ્રહ પ્રવેશ એનું નામ. કે એટલું કે એના કોસ્ટ ઉપર સેવા છોડવા તૈયાર છે પણ એને છોડવા તૈયાર નથી. યુપીમાં એમણે રમુજી ટૂચકો છે કે ડોકરી મરતી હતી ગરડીબાઈ, તો એને કહ્યું કે રામ નામ લે થોડુંક, મારી પ્રાણ નીકળી રહ્યા છે. તો મરતા મરતા એટલું બોલ્યું કે તું જો કહત હું નાહી નીકળત, એટલા અક્ષર બોલીને મરી ગઈ. પણ રામ મોઢાથી ન નીકળ્યો. એનું નામ અત્યાગ્રહ, કે તું જે કહે છે તે મારા મોઢાથી નીકળતું નથી પણ આટલા અક્ષર નીકળ્યા પણ રામ કેમ ન નીકળે. એ કંઈક લફડો છે ભીતર, એમ કોઈક એવા લફડાઓ ભીતર ભરાઈ જાય છે આપણે કે અત્યાગ્રહ થઈ જાય છે આપણને કે આ ન હોય તો સેવા થઈ જ શકે નહીં, બેટર પછી છોડી દો સેવા. કેમ કે તમે સેવાનો ઇમ્પોર્ટન્સ નથી ગણતા, વસ્તુનો ઇમ્પોર્ટન્સ ગણી રહ્યા છો. અલ્ટિમેટલી કોઈ પણ વસ્તુ સેવા માટે છે, સેવા કોઈના માટે નથી, સેવા તો પ્રભુ માટે છે. તો પ્રભુથી તમે કોઈ વસ્તુને જો ઉપર લઈ જતા હો તો બેટર ગીવ અપ સેવા, કેમ કે પછી તો એ જ સેવે છે, પ્રભુ સેવે નથી. તો અત્યાગ્રહ પ્રવેશે સેવા ત્યક્તવ્યા. મહાપ્રભુજી બહુ કઠોર અહીંયા વ્યાખ્યા કરતા કહે છે કે અત્યાગ્રહે પ્રવિષ્ટ મન એવો મૂળ થઈ જાય છે કે ભગવાનને જ સ્મરણ નથી કરતું, બીજી બધી વાતને સ્મરણ કરે છે. તો મોટે ભાગે પ્રેઝન્ટ જે મને લાગે છે હમણાં માર્ગની સ્થિતિ ચાલી રહી છે સેવાની બાબતમાં અત્યાગ્રહની ચાલી રહી છે. ને કદાચ મહાપ્રભુજી પધારે તો બધાને જ આજ્ઞા આપી દે કે છોડી દો સેવા, એક બે ને નહીં ઇન લોટ આજ્ઞા આપે કે હવે છોડી દો સેવા, ઇટ્સ નો મોર નીડેડ. બધાને જુદી જુદી વાતના, કોઈને કૂવાનો અત્યાગ્રહ છે, કોઈને નેગનો અત્યાગ્રહ છે, કોઈને ભોગનો અત્યાગ્રહ છે, કોઈને શૃંગારનો અત્યાગ્રહ છે. જે અત્યાગ્રહ આગ્રહ નથી તે ભગવદ આગ્રહ નથી. બાકી દરેક બધી નાની નાની એવી નજીવી વસ્તુઓનો એટલો બધો અત્યાગ્રહ વધી ગયો છે કે મને લાગે છે મહાપ્રભુ પધારે બધાને આજ્ઞા આપી દે એક દિવસે, યુનિવર્સલ આજ્ઞા કહે સેવા છોડી દો, નો મોર નીડેડ. કેમ કે એ સેન્ટિમેન્ટ નહોતો સેવાનો, સેવાનો વાસ્તવિક સેન્ટિમેન્ટ હતો ભગવદ આગ્રહ. તો અત્યાગ્રહ પ્રવેશે સેવા ત્યક્તવ્યા અને પરપીડાદિ સંભવે. મારી સેવા થકી કોઈને પીડા થતી હોય તો મારે સેવા કરવી જ ન જોઈએ, એવી કાં તો મારે પોતે કરવી જોઈએ અથવા ન કરવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ના મારી સેવાથી એને પીડા થઈ રહી છે તો કોઈને પીડા આપવાનો મને સેવા કરવા માટે અધિકાર નથી આપ્યો. તેથી જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાર્યાદિર અનુકૂલશ છે, તમારા પત્ની વગેરે જે કાંઈ રિલેશન ઘરમાં છે. અહીંયા તો આદિશબ્દનો વ્યાખ્યા નથી કરી મહાપ્રભુજીએ, પણ ગોસાઈજીએ વ્યાખ્યા કરીને કહ્યું છે કે ઇવન સ્ટાફ જે તમારો પેટ સર્વેન્ટ છે એને પણ જો પીડા થતી હોય તમારી સેવાથી તો તમારે સેવા ઘટાડવી જોઈએ અથવા છોડી દેવી જોઈએ. એને પણ જો પીડા થતી હોય તો એવી સેવા કરવાની જરૂરત નથી. તો ભાર્યાદિર અનુકૂલશ છે કારેત ભગવત ક્રિયામ, તમે સાથે હળીમળીને સેવા કરો. ઉદાસીને એ લોકો નથી ઇન્ટરેસ્ટેડ, સ્વયં કુર્યાત તમે પોતે કરો. પ્રતિકૂલે એ જો તમને કનડગત ઉત્પન્ન કરે છે, તમારી પાસે બે ઓપ્શન આપવામાં આવ્યા છે, કાં એમને છોડો કાં સેવાને છોડો. ક્લિયર કટ બે ઓપ્શન છે જે તમને માફક આવે તે. તો એ પાંચ સ્થિતિમાં સેવા છોડવાનું પણ વિધાન કરે છે. પછી મહાપ્રભુજી કહે છે સેવા છોડી ત્યારે શું કરવું, ત્યારે કહે છે કે ઓલરાઇટ એક કામ થઈ શકે છે કે તમે ઘરમાં સેવા નહીં કરો, તમારા કોઈ દોસ્તાર હોય કોઈ રિલેટિવ હોય જેને ઘરમાં સેવા થતી હોય એને ત્યાં જઈને તમે એને કોઓપરેટ કરો, એસિસ્ટ કરો ઇફ હી એલાઉઝ યુ. એકચ્યુઅલી તમને એક હિસ્ટોરિકલ ટ્રુથ બતાવું કે બાળકોને ત્યાં મોટાભાગે દર્શન કરનાર આવનાર વૈષ્ણવો એ કેટેગરીના હતા કે જેમને ત્યાં પોતે સેવા નહોતી થતી, એમને કોઈ ચાન્સ નહોતા, એ બાળકોને ત્યાં આવી જતા, બીજા કોને પાસે જાય એટલે આવતા હતા. એ આવતા હતા પછી ધીમે ધીમે છૂટ થતા થતાં એવું થઈ ગયું કે બધા સેવા કરનાર પોતાના ઘરની સેવા છોડીને બાળકોને ત્યાં ભટકતા થઈ ગયા. એ તો કંઈ સિદ્ધાંત નહોતો, ઘરમાં તમારે સેવા કરવાની હતી, પણ જે લોકોના પોતાના ઘરમાં સેવા નહોતી નપતી એ લોકો બિચારા ક્યાં જાય. કોઈ પણ એક્સ વાય ઝેડ સર્કમસ્ટેન્સીસના લીધે બાળકો પણ એમને છૂટ આપતા હતા બીકોઝ ઓફ ધેર રિલેશન વિથ ધી ફોલોઅર્સ. એના માટે નહીં કે એમનો કંઈ કમર્શિયલ એક ધંધો હતો સેવા કરવો. બાળકો કંઈ વૈષ્ણવના વતી ઠાકોરજીની સેવા નહોતા કરતા, પોતાના ઘરમાં પોતે સેવા કરતા હતા. પણ કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં સેવા ન કરી શકતો હોય તો અમારે ત્યાં આવીને જે કંઈ એ કરી શકતો હોય, સહાયક થતો હોય તો કરી લે સેવા. જે વ્યક્તિથી ઘરમાં આજે સેવા નથી થતી, આ પાંચ જે મહાપ્રભુજીએ કારણ બતાવ્યા છે એ કારણોના લીધે કે બીજા કોઈ એડિશનલ કારણ આજે આવ્યા હોય તે કારણોના લીધે, એને અનનેસેસરી અને એક તો સૌથી પહેલી વાત કે એને બ્રહ્મસંબંધ લેવું અને આપવું નહોતું જોઈતું, પણ ધારો કે લેવાઈ ગયું છે, અપાઈ ગયું છે કોઈકથી, તો બેસ્ટ ઉપાય એનો એ છે મહાપ્રભુજી પોતે બતાવ્યો છે કે સેવાયામવા કથાયામવા યસ્યા શક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. જેનાથી સેવા અને કથા બંને થાય છે એ બેસ્ટ ઓપ્શન છે. જેનાથી સેવા અથવા કથા ઓલ્ટરનેટિવલી થાય છે એ સેકન્ડ ઓપ્શન છે. જેનાથી આમાંનું કંઈક એક જ સેવા થઈ જ શકતી નથી તો એટલીસ્ટ કથા કરીને પણ. કથાનો મતલબ પેલી ભાગવત કથા આજકાલ થાય છે એ પાછી કમર્શિયલ કથાઓ છે, હો કથાનો મતલબ કમર્શિયલ કથા નથી. કથાનો મતલબ તમારે તમારા ઘરમાં ભગવદ્ લીલાના જે ગ્રંથો છે પદો છે એનું તમારે ચિંતન કરવું જોઈએ, ગાન કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, તે કથાનો મતલબ છે. કથાનો મતલબ પેલી કમર્શિયલ કથા નહીં, એ બધું નવું લેટેસ્ટ ડેવલપમેન્ટ છે બધી, તો એ કરવું જોઈએ, એ બીજો ઓપ્શન છે. હવે રહી વાત બાળકોની કે બાળકોએ શું કરવું, તો નેચરલી બાળક એટલા બધા તો કેરફુલ ન હોઈ શકે કે દરેક ગ્રંથમાં એમની એજ નથી કે આવા બધા સિરિયસ ગ્રંથો એ વાંચે, તો એટલીસ્ટ વડીલ એમને એટલું તો કરી શકે કે એમને એવા ચિત્રો આપે, એવી ચિત્રાવલી આપે, ચિત્રાવલી થકી એમને કૃષ્ણ કથાથી પરિચિત કરે, મહાપ્રભુજીની કથાથી પરિચિત કરે. હમણાં તાજેતરમાં નિકુંદલતા બેટી જે પેલી મહાપ્રભુજીની ચિત્રાવલી છાપી એ બહુ સુંદર વાત થઈ છે, મને અતિશય ગમી એ વસ્તુ. તો એવું બધું કંઈક આપણે કરી શકીએ છીએ, એ દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. આ કમર્શિયલ કથા અને કમર્શિયલ મંદિરો ચલાવવા કરતાં ખરેખર બાળકોને હેલ્પફુલ થાય, ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય, સેવા નથી કરી શકતા એ લોકોને કથામાં ઇન્ટરેસ્ટ થાય એવા બધા પ્રયાસો આપણે જેન્યુઇનલી કરવા જોઈતા હતા. હવે એ આપણે કર્યા નથી સંપ્રદાય, એ દિશામાં સારું એવું કાર્ય કર્યું નથી, થઈ શક્યું નથી. પણ છતાં ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કોઈ પણ પરિવાર ધારે તો કરી શકે છે બાળકોને ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવા માટે. એવું કંઈ આ જરૂરત નથી કે છપાયેલી જ પુસ્તક હોવી જોઈએ, આપણે ફોટોગ્રાફ્સ લઈને એની આલ્બમ બાળકોને દેખાડી શકીએ. બિસાઇડ ધેટ ઘણું બધું એ દિશામાં થઈ શકે છે કે જે દિશામાં આપણે બાળકને સિદ્ધાંત ભગવત ચરિત્રનો નિરંતર, દાખલા તરીકે સાંજે બેસીને આપણે 84 વૈષ્ણવની વાર્તા વાંચી શકીએ બાળકો સાથે,
ભાગવતની પણ શુદ્ધ કથા, પેલી પોલ્યુટેડ કથા નહીં, શુદ્ધ કથા વાંચી શકીએ, એ પોસિબલ છે. એવું ઘણું બધું થઈ શકે છે, તે કરવું જોઈએ જો સેવા ન થતી હોય તો. એ સેકન્ડ ઓપ્શન તરીકે બતાવવામાં આવ્યું છે. એમાં બ્રહ્મસંબંધ લીધા પછી સેવા નથી થતી તો એને તૂટી જવું, એ તૂટી જવું એ તો મહાપ્રભુજીને ગમતું જ નથી. ઘણું બધું તૂટી ગયા હતા સિદ્ધાંતો, છતાંય મહાપ્રભુજી એક સર્વાઈવલનો પોઈન્ટ આપણને બ્રહ્મસંબંધ તરીકે આપ્યો કે નહીં. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કૃષ્ણેવ ગતિર્મમ, એ કાંઈ આપણને કાચા પોચા બનાવવા માટે કે એસ્કેપિસ્ટ બનાવવા માટે મહાપ્રભુજી નથી કહ્યું. જસ્ટ આપણને એક આશ્વાસન આપ્યું છે કે તમે ભાંગી કેમ જાઓ છો, વ્યવસ્થા ભાંગી ગઈ તેથી તમારે ભાંગી જવું જરૂરી નથી, તમે હજી ફાઇટ આપી શકો છો કૃષ્ણ ઉપર આશ્રય રાખીને. તો એ કોન્ફિડન્સ કેળવવાની વસ્તુ છે. એ જ સર્કમસ્ટેન્સીસ જે મહાપ્રભુજીએ આખા હિન્દુ ધર્મ પ્રત્યે જે એટીટ્યુડ અપનાવ્યો હતો સર્વ માર્ગેશુ નષ્ટેશુ, મને લાગે છે રિબાઉન્સ થયો છે મહાપ્રભુજીના સંપ્રદાય અને સિદ્ધાંત ઉપર જ, કે એમના પણ આપેલી બધી વ્યવસ્થાઓ નોઇંગલી અનનોઇંગલી અમે લોકો અને તમે આપણે તોડી દીધી છે, છતાંય કૃષ્ણ એવો ગતિર્મમાં હજી પણ આપણે કેળવી શકીએ છીએ. નથિંગ, આ કાંઈ આપણે લૂઝ કર્યું નથી. પણ એટલી જ વાત છે કે પ્રોપર જે બેલેન્સ્ડ વ્યૂ છે મહાપ્રભુજીનો, કે જીવનને એવા અતિવાદી દૃષ્ટિકોણથી નહીં જોવો કે કાં તો બધું પરફેક્શનિસ્ટ જ હોય અથવા બધું ઇમ્પરફેક્શનિઝમ જ ચાલતું રહે, એવું અતિવાદી દૃષ્ટિકોણથી જીવનને નહીં જુઓ. જીવનને જીવન તરીકે જુઓ. માંદો હોય તો શું થયો, માણસ જીવાનો તો પ્રયત્ન કરે છે ને, મરી તો નથી જતો, સુસાઇડ તો નથી કરતો. એટલે માંદો છે તો માંદો જીવ છે, પણ જીવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. તો જ્યાં છીએ ત્યાંથી આપણે જીવાનો પ્રયાસ આરંભ કરવો જોઈએ. જે વ્યવસ્થા તૂટી ગઈ ડઝન્ટ મેટર, આપણે જ્યાં છીએ ત્યાંથી ફરીથી શરૂઆત કરશું. હું જે કઈ વખતે કઠોર વાત કહેતો હોઉં છું એટલા માટે નહીં કે લોકોને તોડી દેવા માટે, પણ પેલો જે ફોડો થયો છે એનો ઓપરેશન તો કરવો પડશે, નહીં તો ફોડાને કાપશે નહીં, ન તો પેલો ફોડો જ મારી નાખશે આપણને. મુખ્ય વસ્તુ એ છે, નોટ ધેટ કે આઈ વોન્ટ પીપલ ટુ ડાય, બટ આઈ વોન્ટ પીપલ ટુ સર્વાઈવ એન્ડ હેલ્ધી સર્વાઈવલ. ફોર ધી હેલ્ધી સર્વાઈવલ મારે થોડુંક આ ઓપરેશન જેવી વાત કરવી પડે છે, ડિસ્કરેજ કરવા માટે નહીં. બીજા બધા ધર્મો કરતાં વૈષ્ણવ ધર્મનો કેમ ઓછો ફેલાવો છે? જે આપણે ત્યાં જે પ્રોગ્રામ છે ને એમાં ગડબડ શું થઈ ગઈ, કે વૈષ્ણવો આજથી 100 વર્ષ પહેલાં લગભગ દરેક વૈષ્ણવના ઘરમાં ભગવત સેવા બિરાજતી હતી. દરેક વૈષ્ણવ પોતાના ઘરમાં માર્ગના સિદ્ધાંતને જીવવાનો પ્રયાસ કરતો હતો. પછી એક ટર્ન એવો આવ્યો, લાઈફ ફાસ્ટ થતી ગઈ, સિટીની નવા મોડર્ન સિવિલાઇઝેશન કલ્ચરના હિસાબે, યુરોપિયન કલ્ચરના હિસાબે એ ફાસ્ટ લાઈફમાં સેવા પ્રેક્ટિકલ, જે બધા રૂલ્સ અને રેગ્યુલેશન હતા એ બધા પ્રેક્ટિકલ નહોતા રહ્યા એવું આપણને લાગવા માંડ્યું. ચોઈસ પણ આપણી એકદમ ઓવર અનબેલેન્સ થઈ ગઈ, રાધર કે સેવા કરતાં આપણે આ બધી વસ્તુઓનો ઇમ્પોર્ટન્સ વધારે સમજી ગયા. એના રિએક્શન એ આવ્યો કે વૈષ્ણવોએ દરેક વાતને રેડીમેડ કરવાનો વિચાર કર્યો. હવે રેડીમેડ એટલે શું, કે ઘરમાં રસોઈ કોણ બનાવે, તો રેસ્ટોરન્ટમાં જમી લો, ચોપાટી ઉપર ભેલપૂડી ખાઈ લો. હવે તે વખતે તો અલ્ટિમેટલી બહુ સારું ચાલ્યું, કેમ કે વૈષ્ણવોને પણ એ ગમતું હતું કે ઘરમાં ભાંજગળ નહીં રાખીએ સેવાની, મંદિરમાં રેડીમેડ બધું મળી જાય છે તો કરી લો. એનાથી શું થયું કે વૈષ્ણવોના ઘરમાંથી ધર્મ ઉડી ગયો. હવે એક વખતે ઘરમાંથી ધર્મ ઉડ્યો એટલે દર્શન કરવો એક શાક ખરીદવા જવાનો હેતુ જ રહી ગયો, સિદ્ધાંતનો હેતુ તો રહ્યો નહીં. હવે સિદ્ધાંતનો જ્યારે હેતુ નહીં રહ્યો તો એમાં નિષ્ઠા નહીં રહી. એટલે આજે શું છે, વૈષ્ણવોમાં જેટલી શ્રદ્ધા છે, અપાર શ્રદ્ધા છે, હજી હું તો કહું છું બીજા કોઈ પણ ધર્મ કરતા પુષ્ટિ માર્ગના અનુયાયીઓ હજી બહુ જ સારા છે. કેમ કે કોઈ પ્રોગ્રામ નથી, ઘરમાં લોકો પોતાનું ધર્મ જીવતા થઈ જાય પાછા એવા પ્રોગ્રામની તાતી જરૂરિયાત છે. હવે તમે મને પૂછો શું કરવું, તો મને લાગે છે કે આ સ્થિતિ જે હમણાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જ્હોન કેનેડીએ કહ્યું હતું કે ડુ નોટ આસ્ક મી વોટ નેશન કેન ડુ ફોર યુ, ટેલ મી વોટ યુ કેન ડુ ફોર નેશન. જસ્ટ તમે બતાવો શું તમે કરી શકો છો સંપ્રદાય માટે, બિગિન ઇટ વિથ ટુમોરો. તમને જ્હોનસનનું એક વાક્ય બતાવો બહુ સુંદર, એને કહ્યું હતું કે વિયેતનામનો ઝઘડો કેમ પટે, એને કહ્યું કે એક ટેબલ અને બે ખુરશીની જરૂરત છે, બેસીને શરૂ કરી દો, ઘરમાં તમે શરૂ કરો સેવા, પુષ્ટિ માર્ગ સર્વાઈવ કરશે. એક સિંહાસન અને એક ઠાકુરજીની તમને જરૂરત છે બસ. વંદનીય વૈષ્ણવો, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીના આશીર્વાદથી અને અસીમ કૃપાથી
આ કેસેટ રજૂ કરતા અમો તેઓ શ્રીના આભારી છીએ. Yeah, no.